કરતા હરતા નાથ, સર્વોપરી છો શ્રી હરિ, તમે સદાય રહે છો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો શ્રી ઘનશ્યામાય નમો નમઃ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નારાયણ મુનિ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી
Swaminarayan Swami Narayan Swami Narayan Swami Narayan Direna,
tanadirena, tom tanadirena, Narayana Swami, Narayana Swami, Narayana Swami, Narayana Swami, Narayana Swami.
Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan.
ખુશ થઈ ગયા શ્રોતાજનો, એ વાહ વાહ, ધન્યવાદ છે તમારા દાદને ઓ ભાઈ. આવા શ્રોતા જોઈ વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા આયોજિત એકાદશ મહોત્સવ અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ શ્રી હરિલીલામૃત ગ્રંથની કથા. ભગવાન સ્વામિનારાયણ અયોધ્યા શહેરમાં બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાની ભૂમિ ઉપર રહી વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ 8 વર્ષના થયા ત્યારે ફાગણ સુદ 10મીને દિવસે સ્વામિનારાયણ ભગવાનનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. બ્રાહ્મણ હોય એમને 8 વર્ષે જનોય આપવામાં આવે, જેને યજ્ઞોપવિત સંસ્કાર કહેવાય. અને પછી યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યાર પછી બાળકને વેદાભ્યાસ કરવા માટે બેસાડે. આપણી જૂની હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 વર્ણના લોકો વેદાભ્યાસ કરતા, અને આ 3 વર્ણના લોકો જનોઈ પહેરતા. બ્રાહ્મણને 8 વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થતો, ક્ષત્રિયોને 11 વર્ષે અને વૈશ્યોને 13 વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થતો. અને યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી બાળકને ગુરુકુલમાં ભણવા માટે મોકલતા. ખૂબ નિયમોનું પાલન કરી સારો એવો વિદ્યાભ્યાસ અને જીવન જીવવાની સર્વે કળાઓ અને પ્રામાણિકતા, નીતિમત્તા, ભક્તિ, વિરક્તિ, વડીલોનો આદર, બધા સંસ્કાર સાથેનું શિક્ષણ ગુરુકુલમાં પ્રાપ્ત કરી અને બાળક પછી ઘરે આવતો. આ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પ્રથા હતી. સમય જતા વૈશ્યો અને ક્ષત્રિયોએ યજ્ઞોપવિત પહેરવાનું બંધ કર્યું. હવે કેવળ બ્રાહ્મણોમાં રહ્યું છે. મને એવું લાગે છે કે ધીરે ધીરે એમાં ઓછું તો થતું જાય છે. આ સંસ્કૃતિ આપણી ભારતની હતી, યાદ રાખવી જોઈએ. આજે પણ દરેક માતા પિતાઓને મારી વિનંતી કે તમારા બાળકને તમે મેથેમેટિક્સ ભણાવજો, સાયન્સ ભણાવજો, ઇંગ્લિશ ભણાવજો, નો ઓબ્જેક્શન. પણ એ તમારા છોકરાને થોડા થોડા રામાયણના શ્લોક પણ ભણાવજો, ગીતાના શ્લોક પણ ભણાવજો, શિક્ષાપત્રીના અમુક શ્લોક એને શીખવાડજો, ક્યારેક વેદના 2-3 મંત્રો એને શીખવાડજો. એમાં આપણી સંસ્કૃતિ અને સુખ શાંતિ હમાયેલા છે. ભેગું રહેવું, ક્યાં સુધીની સંસ્કૃતિ વેદમાં પાંગરીએ તો જોવો ભાઈ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધા સૂત્રો કોણે આપ્યા? વેદે. સ્વાધ્યાયાત્મા પ્રમદિતવ્યમ, પોતાનું જે અધ્યયન એમાં ક્યારેય પ્રમાદ ન કરવો. આ બધી જ શ્રુતિઓ વેદની છે. અને એટલા માટે બાળકોને આ સંસ્કારો આપવા જોઈએ. સંસ્કૃત ભાષા જે છે એ આપણી હિન્દુસ્તાનની મૂળ ભાષા છે. ભારતમાં ઘણી બધી ભાષાઓ બોલાય છે, પણ જો એની કોઈ માતૃભાષા હોય, એની મૂળ કોઈ ભાષા હોય તો એ છે સંસ્કૃત ભાષા.
ઘણી બધી ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે. અને ઇન્ડિયાના હિન્દુસ્તાનના સર્વે પ્રાચીન શાસ્ત્રો સંસ્કૃતમાં છે. ચાહે વેદ હોય, ઉપનિષદ હોય, ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય, 18 પુરાણ હોય, વિદુર નીતિ, કોઈ બી શાસ્ત્ર લો, બધા જ મૂળ સંસ્કૃતમાં છે. છોકરાઓ ઇંગ્લિશ બોલતા હોય એ સાંભળજો, અને ક્યારેક છોકરાઓ ભેગા મળીને સંસ્કૃતના શ્લોક બોલતા હોય એ સાંભળજો, ભાષા સાંભળવામાં પણ ફેર પડી જશે. ધર્મદેવે પોતાના પુત્ર ઘનશ્યામ મહારાજને યજ્ઞોપવિત આપીને ભણવા બેસાડ્યા છે. સૌથી પહેલી વાત તો એ કે છોકરાઓને ભણાવવા, દીકરાઓને પણ ભણાવવા અને દીકરીઓને પણ ભણાવવી, કોઈને અભણ ન રાખવા, ભણી શકે એવા હોય તો ભણાવવા. વિદ્યા હશે એ માણસને થોડીક જીવનમાં પ્રગતિના માર્ગમાં કામમાં આવશે. અને એટલા માટે ધર્મદેવ કહે છે, હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી, બાળાપણે છે ન ભણે જઈને જરૂર પસ્તાય જુવાન થઈને. જે બાળાપણમાં નહીં ભણે એ મોટા થશે ને ત્યારે પસ્તાશે. પછી આપણે ઓલી એક વાત આવી ને, અંગૂઠા છાપ. હું તો અંગૂઠા છાપ છું એટલે શું કે સાઈન કરતા આવડતી નથી, અંગૂઠાથી સાઈન કરવાની એટલે ન્યાચી આવ્યું અંગૂઠા છાપ. આપણું જે થયું તે થયું, પણ હવે છોકરાઓને ભણાવો. અમારે સંતોએ ચેલાઓને ભણાવો. અને ભાઈ એક વાત એ રહે છે, તમારે ને અમારે બધાને, બધે કાગડા કાળા. તમે દીકરીઓને નહીં ભણાવો સંસારીઓ, શુક્રવાર કે ભાઈ એ તો સાસરે જતી રહેવાની. અમારે એવું હોય કે બહુ ભણ્યો ગણ્યો નઈ માળો નોખો થઈ જાય તો પાખું આવે, પંખી ઉડે, ઉડવા દેવું. આ પક્ષીઓ, બધા જ પક્ષીઓ જુઓ તમે, એ એના છોકરાઓના એના બાળ બચ્ચાને પાળી પોષીને મોટા કરે છે. એને કોઈ પશુ પક્ષી એના છોકરાઓ પાસે ગડપણ પાળવાની આશા રાખી હોય તો કયો ભાઈ? કોઈ પક્ષી એ આશા એના બચ્ચાને ક્યાં ક્યાંથી ચણ વીણી લાવે અને એના મોઢામાં ચાંચ નાખી અને એના પક્ષીઓના બચ્ચાને ખવડાવે? પક્ષીને એ આશા નથી કે આ મોટું થઈને મારું ગડપણ પાળે. પશુઓને એ આશા નથી કે આ વાછડો મોટો થઈ, ગાયને એ આશા ક્યારેય નથી કે આ વાછડો મોટો થઈને મારું ગડપણ પાળે. એને ખબર છે કે આ ક્યાં વયો જશે, કોને ખબર. પણ છતાંય એટલી મમતા જો પશુમાં હોય તો આપણા માણસમાં હોવી જોઈએ. આપણે આપણું કર્તવ્ય નિભાવવું, પછી છોકરાઓ એનું કર્તવ્ય નિભાવે ન નિભાવે એ એના હાથની વાત છે. એને નિભાવવું જોઈએ, પણ કદાચ કોઈ ઇનકેસ ન નિભાવે એને મુબારક. આપણે આપણી ફરજ અદા કરો. અને એટલા માટે બાળકોને ભણાવવા, ભણેલા હશે તો જરૂર આ, અને આ આ દેશ જે પછાત રહ્યો ને એનું મૂળ કારણ જ આટલું છે. એજ્યુકેશનનો અભાવ, એજ્યુકેશનમાં ઘટાડો અને પોપ્યુલેશનમાં વધારો, આ બે જ કારણે દેશ પછાત રહી ગયો. અને હવે અત્યારની પ્રજાને આ બે વાના કરવાના છે, પોપ્યુલેશન ઘટાડો, વસ્તી ઘટાડો અને એજ્યુકેશન વધારો, ભણતર વધારો. ધર્મદેવે આજે કીધું છે. અને બેટા વિદ્યા વિનાનો માણસ કેવો? આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો
વળી પંખી કેવો, પાણી વિના કેવું સરપ્રમાણો, વિદ્યા વિનાનો જનયે ન જાણો. આંખ વિનાના માણસ જેવો, વિદ્યા વિનાનો માણસ એ તો આંખ વિનાના માણસ જેવો, પાંખ વિનાના પંખી જેવો અને પાણી વિનાના સરોવર જેવો છે. માટે વિદ્યાભ્યાસ કરાવો, સારી સ્કૂલોમાં કરાવો, જ્યાં એજ્યુકેશન સારું હોય એવી સ્કૂલોમાં છોકરાઓને ભણાવવા, અને જ્યાં સંસ્કાર સાથેનું શિક્ષણ હોય એવી સ્કૂલોમાં ભણાવવા. ઘણીવાર માતા પિતા માવા ખાવામાં, બીડીઓ પીવામાં, પાણીપુરી ખાવામાં ઘણા રૂપિયા વાપરે, બહેનો એના એના શોપિંગમાં કેટલા રૂપિયા વાપરે, અને છોકરાઓને મોડી સ્કૂલોમાં ભણવા મોકલે. હવે ત્યાં શિક્ષકો બાર નપાસ છેલા હોય, તમારા છોકરાને ભણાવે શું ભાઈ? માટે સારી સ્કૂલોમાં ભણાવો. અમુક અમુક તો શિક્ષકોને કાંઈ આવડતું ન હોય અને પગાર ઓછો પડતો હોય એટલે બિચારા કાંઈ ભણાવે નહીં. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું હતું, તે પછી પરીક્ષણ કરવા આવેલા સાહેબે વર્ગખંડના શિક્ષકને પૂછ્યું કે બોલો, ગંગા નદી ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? પેલા તો છોકરાને આ પ્રશ્ન કરેલો એટલે એક છોકરો જાડો બેઠેલો આમ છેલ્લી બેન્ચમાં, એટલે છોકરાને પૂછ્યું બોલો ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? એટલે છોકરાએ તો ઉત્તર દીધો કે સાહેબ, કે ગંગા મારા છગન કાકાની ઘરેથી નીકળીને મગન કાકાની ઘરે ગઈ. સાહેબ ગંગા નદીની વાત કરે ને આવડો એની ગંગા કાકીની વાત કરે. એટલે પરીક્ષણમાં આવેલા સાહેબને એમ થયું કે કદાચ આને ન ખબર, વર્ગ શિક્ષકને પૂછું. વર્ગ શિક્ષકને પૂછું કે બોલો ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? એટલે વર્ગ શિક્ષકે કીધું કે ગંગા રાજસ્થાનથી નીકળીને ગુજરાતમાં હમાઈ ગઈ. એટલે આ ઇન્સ્પેક્શનમાં આવેલા સાહેબ કે પણ તમે વર્ગ શિક્ષક થઈને તમને એટલી ખબર નથી ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? ત્યારે વર્ગ શિક્ષકે એટલું કીધું કે સાહેબ, 2000 પગારમાં ગંગા એટલી જ હાલે, થોડોક પગાર વધારી દો, હિમાલયથી કાઢીને પશ્ચિમ બંગાળ પોગાડી દઉં. 2000 પગારમાં ગંગા કેટલી હાલે? હવે એક શિક્ષણ થી એક વેપાર થઈ ગયો, બરાબર છે? એટલે બધાને એમ હોય જેટલું નીકળે એટલું કાઢો, એટલે જેટલા બને એટલા ઓછા પગારમાં શિક્ષક રાખે, એ શિક્ષક છોકરાઓને ભણાવે શું? એટલા માટે સારી સ્કૂલોમાં છોકરાઓને ભણાવવા. વિદ્યા છે એ પણ એક ધન છે. ન ચોર ચોરે નૃપતિ ન લૂટે, વિદ્યા ધન કેવું ધરી લીલા મૃત બતાવે. ન ચોર ચોરે નૃપતિ ન લૂટે, ન ભાગ ભાઈ ખર્ચો ન ખૂટે. આમાં ભાઈઓ ભાગે ન પડાવે, ખર્ચો ખૂટે નહીં, વિદ્યાધન જેમ વાપરો એમ વધે. ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યાધન સૌથી મોટું. આનો ભાર પણ ન લાગે. માટે બાળકોને વિદ્યાભ્યાસ કરાવો. જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ઘણા લડાવે. તે પુત્રનો શત્રુ પિતા ગણાય, જુવાન થાતા સુતને જણાય. જે માતા પિતા એના છોકરાઓને ન ભણાવે એ એના શત્રુ છે, આવું હરિલીલામૃત બોલે છે. પણ ધર્મદેવે વિહારીલાલજી મહારાજે એક વાત બહુ સારી લખી કે વિદ્યા વિનયયુક્ત હોવી જોઈએ, સંસ્કારયુક્ત હોવી જોઈએ. વિદ્યા ભણીને વિનયી ન થાય, તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય. જો ઝેર પંચામૃતમાં જણાય, તો કોઈ તેને ચિત્ત ન ચહાય. સરસ મજાનું દૂધ હોય, પંચામૃત હોય, પણ એમાં ઝેર પડી જાય તો પછી પંચામૃત પીધા જેવું ન રહે. એમ વિદ્યારૂપી પંચામૃત પ્રાપ્ત કરે
પણ એ જીવમાં જો વિનય ના આવે, સંસ્કાર ના આવે, તો એ વિદ્યા પણ ઝેર સમાન છે. હું ઘણી વાર આ વાત કરું છું કે કોઈ એક બાળક ભણીને ડોક્ટર બન્યો, વેલ એજ્યુકેટેડ થયો, પણ જો એનામાં નીતિમત્તા નહીં હોય, પ્રામાણિકતા નહીં હોય, માનવતા નહીં હોય, તો એ ખોટા ઇન્જેક્શનો મારી, ખોટા બાટલાઓ ચડાવી, ખોટા ઓપરેશનો કરી સમાજને સુખી કરવાને બદલે દુખી કરશે. એજ્યુકેશન પ્રાપ્ત કર્યું પણ એનામાં વિનય નથી, સંસ્કાર નથી, પ્રામાણિકતા નથી, તો એ માણસ ભણ્યા પછી પણ એ ન ભણ્યો હોત તો સારું હતું, કોઈને દુખી ન કરત. ભણેલો ડોક્ટર પણ કેટલાય દર્દીઓને હેરાન કરશે. વિદ્યા વિનય સહિત હોવી જોઈએ હરેક ક્ષેત્રમાં. આ તો એક ડોક્ટરનું એક્ઝામ્પલ દીધું. કોઈ ભણી ગણીને વકીલ બને, જો એ વિનય નહીં હોય, સંસ્કારી નહીં હોય, તો દોષી માણસને નિર્દોષ છોડાવશે અને નિર્દોષ માણસને જેલના સળિયા ગણાવડાવશે. આ વિદ્યા ઝેરમય કહેવાય. એવો વકીલ તો એક નીકળ્યો, મહાત્મા ગાંધી. એની પાસે કોઈ એક માણસ ખૂન કરીને કે કોઈ ગુનો કરીને કેસ લઈને આવ્યો. ગાંધીજી પૂછે કે તમે આ ગુનો કર્યો છે? તો કે આ ગુનો તો કર્યો છે. ગાંધીજી કે હું લડીશ ને કદાચ આ કેસ, તોય તારે જેલમાં તો જવું જ પડશે. કે હું ખોટો કેસ નહીં લડું. આ પ્રામાણિકતા મહાત્મા. એ તો બેરિસ્ટર થયેલા એ જમાનામાં ઇંગ્લેન્ડ જઈને હાલ્યું નહીં એનું બેરિસ્ટરમાં, એટલે પછી હડતાલમાં ચડી ગયા. બાપ હાલે ક્યાંથી ભાઈ, જેને પ્રામાણિકતા રાખવી વકીલમાં અને અને એમાં આવી પ્રામાણિકતા હાલે? પણ બાપુએ ખોટું ન કર્યું એટલે હું ખોટો કેસ નહીં લડું. આવો વકીલ ક્યાં ગોતવા છે? અને આ એજ્યુકેટેડ માણસો, આવો સમાજ જો તૈયાર થાય તો આ ભારત દેશ સુખી થાય. ભાઈ એકલા વડાપ્રધાન હારા થાય એમ કઈ ભારત સુખી નહીં થાય. ડોક્ટરને કોણ સુધારશે? શિક્ષકોને કોણ સુધારશે? સ્કૂલમાં ભણાવે જ નહીં, ટ્યુશન રાખો તો જ પાસ કરે, ન રાખો તો નાપાસ કરે. આ શિક્ષકોને કોણ સુધારશે? સુખી થવું હોય આ બધાને કોણ સુધારશે? સુખમાં જ આખું કુટુંબ ભેગું હોય, સેજ મુશ્કેલી પડે ત્યાં ભાઈઓ ભાઈઓ નોખા, પતિ પત્ની નોખા, છોકરા ને મા બાપ નોખા, આને કોણ સુખી કરશે? આને કોણ સુખી? સારું રાજ થાય તો શું? એટલે એકે એક માણસને પોતે સાવધાન થવું પડે. ધર્મદેવે બહુ સરસ આ વાત કીધી અને સ્વામિનારાયણ ભગવાન પણ એના સંતોને ભણાવતા અને એમ કહેતા કે સંતો તમે ભણો ને, એને હું ભક્તિ માની લઈશ. શ્રીજી સ્વામી કહે સુસંતય મને, વિદ્યા ભણે તે ગમે, માટે સ્નેહ સમેત નિત્ય ભણજો, વિદ્યા વિશેષે તમે. તે તો કીર્તન ભક્તિ તુલ્ય મનમાં, માનીશ હું તો સદા, છાંડી આળસ અંગથી સુજન તો, સદવિદ્યા ભણો સર્વદા. પણ એક વાત એ કીધી મહારાજે કે તમે વિદ્યા ભણશો ને એને હું કીર્તન ભક્તિ માનીશ, માટે આળસ છોડીને વિદ્યા ભણજો. પ્રશાંત સ્વામી એવું કીધું, આળસ છોડી અને આળસુ માણા કોઈ દી વિદ્યા ન ભણી શકે. આળસુ માણાનું કામ જ નહીં વિદ્યા ભણવી. અમે 25 સાધુ ભણવા બેઠા હતા, છેલ્લે 2-3 માણ વિદ્યા, ધીરે ધીરે નીકળતા ગયા. અમારા વાળાને શું હોય કે ભાઈ ભણી તો ભલે, ન ભણી તો મળે, ખાવાનું બધાને હરખું જ મળવાનું, નકામ માથા કોઈ. અમારે સંસ્કૃતમાં એમ કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, ન ભણતવ્યમ તો બી મર્તવ્યમ.
કિમર્થમ માથાકૂટ કર્તવ્યમ? ભણવું તો મરવું, ન ભણવું તો મરવું, માથે કડું કરવા કરવી? આવા માણા કોઈ દી ભણી ન હોય. માટે વિદ્યાભ્યાસ સારો કરો. ભણેલો માણસ એના જીવનમાં પ્રગતિ કરે. અને જો ભાઈ, આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામજી, એક ગરીબ પરિવારમાં જન્મેલા, અને એને એ સમયમાં ભણતા ત્યારે વાંચવા માટે લાઈટો નહોતી, રોડની લાઈટ ઉપર જઈને વાંચતા અને ભણ્યા, એક મહાન સાયન્ટિસ્ટ બન્યા, ભારત દેશનું ગૌરવ વધારે એવા સાયન્ટિસ્ટ બન્યા. તો આ ભારત દેશે એક દી એની કદર કરી અને એને ભાઈ એક દિવસ આ દેશના પ્રથમ નાગરિક બનાવ્યા અને રાષ્ટ્રપતિ બનાવ્યા. આ વિદ્યા કરાવે, દિલથી ભણવું જોઈએ. પણ ભણનારા ખાલી એટલો જ ટાર્ગેટ રાખે કે બસ આપણે નોકરી મળી જાય એટલે ઘણું, એમ ન હોય. વિદ્યા દિલથી ભણવી જોઈએ. અને આ જુવાનિયાને તો ખાસ મારે કેવું છે, જ્યાં કોલેજમાં આવે ને બરોબર એનું કેરિયર બનાવવાનો સમય આવે, કાંઈક જીવનમાં કાંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવાનો ટાઈમ આવે, ત્યારે જ તે આને રખડવાનું મન થાય. ટુ વ્હીલ્સ ગાડીઓ હોય, ઘોડીઓ ચડાવીને મારા વાલીડા બેઠા બેઠા સ્મોકિંગો કરે ને, માત વાતની વાતો કરે ને, મોબાઈલોમાં ગેમો ખેલે ને, જે વિદ્યાર્થીને સારો વિદ્યાભ્યાસ કરવો એને હકીકતમાં મોબાઈલ રખાય જ નહીં. મોબાઈલો લઈને હું તમે અહીંયા નકરી તીન પત્યું રમ્યા કરો, આમાં હું તમે વાળો. બીજું આગળ તો મારે ન કહેવાય, આમાં તમે હું વાળો? મોબાઈલની શું જરૂર છે ભાઈ? આજે આ વિદ્યાર્થીની શી જરૂર છે? મોબાઈલનો મિસયુઝ કરે છે, બસ એકા બીજા પ્રોગ્રામ બનાવે કે આજે ક્યાં જવું છે, ફલાણો પીરિયડ છે, એમાં કઈ મજા નહીં આવે, પ્રોગ્રામ ગોઠવી લે લેન ભાઈ. આજે બાપા કેટલા રૂપિયા ખર્ચતા હોય ને છોકરાઓ કોલેજમાં જઈને નકરી તીન પત્યું રેમા કરે ને, કાંઈક ભાઈ જ ભાઈ હું હું કરે, મારે કહેવાય નહીં. આ જુવાનિયા હોય સાવધાન થવું જોઈએ. જુવાની કાંઈક પામવા માટેની છે, કાંઈક કરવા માટેની છે. ઈ જુવાનીમાં તમે નકરું રખડવામાં, ખાવામાં કાંઈ નહીં, કોલેજ જઈને કોલેજમાં જઈને નકરી હું ઓલું ખાતા ભાઈ આપણે બધા હે કોલેજ ને એવું બધું ખાધા કર રેખીડા કર. ભણનારાએ કમસે કમ આખા દિવસમાં 7-8 કલાક તો વાંચન કરવું જ જોઈએ, વાંચન કરવું જ જોઈએ. કોલેજના છોકરાઓ હોય એને એવું સારું ભણવું જોઈએ, ખાલી પાસ થવા માટે નહીં, સારા એજ્યુકેટેડ પર્સન બનવા માટે માણસે વિદ્યાભ્યાસ કરવો. સ્વામિનારાયણ ભગવાનના પિતાએ સ્વામિનારાયણ ભગવાનને બાળપણમાં વિદ્યાભ્યાસ કરાવ્યો છે. અને પછી ઘનશ્યામ મહારાજે નહીં, ઉંમર 11 વર્ષની થઈ, ભગવાને નક્કી કર્યું કે હવે મારે અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે ઘર છોડીને નીકળવું છે, પણ મારા માતા પિતાને દુઃખી કરીને મારે ક્યાંય જવું નથી. સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમર ને ઘનશ્યામ મહારાજે નક્કી કર્યું કે માતા પિતાને સુખી કરીને પછી મારે જાવું. અને ભક્તિ માતાને બીમાર પડ્યા છે અને ભક્તિ માતાની પગ ચંપી સ્વામિનારાયણ ભગવાન કરે છે. રામચંદ્ર ભગવાન હતા તો પણ અવધ છોડીને વનમાં ગયા, જ્યારે જ્યારે એને માં કૌશલ્યા યાદ આવતી હતી કે અવધ યાદ આવતી હતી, ત્યારે રામની આંખમાં પણ આંસુ આવતા હતા. રામને વનવાસનું દુઃખ નહોતું, રાજ છોડવું પડ્યું એનું દુઃખ નહોતું, પણ જ્યારે જ્યારે એની માં યાદ આવે કે એની જન્મભૂમિ યાદ આવે ત્યારે રામચંદ્ર ભગવાનની આંખમાં આંસુ આવતા હતા. એટલા માટે આપણે એમ કહેવાનું, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપિ ગરીયસે. કૃષ્ણને મથુરામાં મેવા મળે પણ ઈ મેવા ખાવા ગમતા નહોતા, એને જેવું યશોદાનું માખણ વાલું લાગ્યું એવા એને મેવા વાલાનો લાગ્યા. એને માં યશોદાની યાદ આવે, ઈ ગોકુળની યાદ આવે, અને કૃષ્ણ જેવો કૃષ્ણ પણ રડી પડતો. ક્યારેય નહીં રડનારો માણસ
ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવી ઉપાધિ આવે, કૃષ્ણના જીવનમાં જે ઉપાધિઓ આવી, મુશ્કેલીઓ આવી, એની 5% મુસીબત મારા તમારા જીવનમાં નહીં આવી હોય. કૃષ્ણને તો જન્મવું પડ્યું જેલમાં. મુશ્કેલીઓ જો, માણસ ક્યારે હરેર્યો નહીં, ક્યારે થાક્યો નહીં, કોઈ દી મોળી વાત ન કરી, કોઈ દી ઉદાસ ચહેરો ન બતાવ્યો, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ. પણ એવા કૃષ્ણ નહીં, જ્યારે માની યાદ આવે, જન્મભૂમિની યાદ આવે, ત્યારે એની આંખમાં આંસુ આવે. અને આજ સ્વામિનારાયણ ભગવાન પણ એના માતુશ્રી બીમાર છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન માતાની પગચંપી કરે છે, માની આગળ સરસ મજાની વાતો કરે છે. અને આ આપણી સંસ્કૃતિ છે, ગ્રહસ્થોએ આને અમર રાખવી. પોતાના માતા પિતા બીમાર હોય એની પાસે જવું, એની ખબર અંતર પૂછવા, થોડી વાર એના પગ દબાવવા. દીકરાની વહુ હોય તો એને સાસુને સસરાને પૂછવું કે બા તમારે આ શું જમવું છે, બાપુજી તમારે આ શું જમવું છે. ખાલી એટલું પૂછો ને ભાઈ, એનું દિલ બહુ ટાઢું થાય. આમાં ઝાઝુ કરવાનું ક્યાં છે. ખાલી એક વાર દીકરાની વહુ સાસુબા પાસે જઈને કે સસરા પાસે જઈને એટલું કે કે બાજ તમારે બપોરે શું જમવું છે, હું શું બનાવી દઉં. માંદા હોય, કોઈ ચાલી ન શકતા હોય તો ઘડીક પાસે બેસીને બા લાવો હું ઘડીક પગ દબાવ્યું. 5 મિનિટ પગ દબાવે, બાના દિલમાંથી આશીર્વાદ નીકળે કે ભગવાને દીકરાની વહુ દીધી પણ સીતા જેવી દીધી. દીકરીઓ ભૂલાવે એવી તો દીકરાની વહુ મારા ભગવાને મને દીધી. ઝૂંપડીમાં રહેતી હોય ની માં તો એને એને એમ લાગે કે હું સ્વર્ગમાં રહું છું. આ ભાવ ને પ્રેમની તાકાત છે ભાઈ. ઝૂંપડામાં સ્વર્ગ બનાવી દે, અને જ્યાં ઘરમાં કુટુંબમાંથી ભાવ પ્રેમ ખતમ થઈ જાય, એ કદાચ બંગલામાં રહેતા હોય ને તો એ સ્મશાન જેવું લાગે, સ્મશાન જેવું. પતિ એની રીતે ખાઈને વયો જતો હોય, પત્ની એની રીતે ખાઈને એના કામમાં લાગી જતી હોય, મા બાપ એની રીતે એની રૂમોમાં બિચારા પડ્યા હોય, કોઈ કોઈની હામું જોતું ન હોય, એ બંગલો હોય તો એ સ્મશાન જેવો લાગે. અને જે કુટુંબમાં ભાવ પ્રેમ હોય, પરસ્પર આત્મબુદ્ધિ હોય, પરસ્પર સંપ હોય, એકબીજાના દુઃખમાં સાથ દેતા હોય, એ ઝૂંપડામાં રહેતા હોય તો એ સ્વર્ગ જેવું સુખ માણતા હોય. અને એટલા માટે મા બાપ બીમાર હોય, દીકરા હોય પાસે જાવું, બેસવું. દાદી માં હોય તો એની પાસે બધાએ જવું, બેસવું, ઘડીક વાતો કરવી, ઘડીક કીર્તન કરવું, ભજન કરવું. મા અને મા બાપ ને દાદી માં બહુ સુખી થાય. બીજું લાંબુ તમારે કઈ દેવાનું નથી. તમે ગરીબ હો ને તમે એને પૂછો કે બા તમારે શું જમવું, એમ નહીં કે મને શીરો કરી દે. એ જાણતી હશે કે આના ઘરમાં ઘી નથી. પણ એક વાર તમે જઈને પૂછો. કાંઈ ન બને તો સવારમાં જઈને મા બાપ અને સાસુ સસરાને પગે લાગો. પગે લાગીને ખાલી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જે તમારા ઈષ્ટદેવ હોય બોલો ખાલી. એનો એનો અંતર આત્મા ટાઢો થશે. આટલી કોમન ચીજો જો આપણા જીવનમાં આવે ને ભાઈ, તો એ આપણું જીવન સુખી બની જાય. નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી શીખવું જોઈએ, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરે એ પહેલા પણ એ માનો આશીર્વાદ લેવા જાય, અને સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ માનો આશીર્વાદ લે, એ સંસ્કાર આપણા હિન્દુસ્તાનના છે. એ સંસ્કાર આપણા હિન્દુસ્તાનના છે, અને આ હોવું જોઈએ. અડવાણીજી સ્ટાર્ટિંગમાં થોડી વાર કદાચ એને આનાકાની કરી હોય કે ભાઈ મોદીને આપણે વડાપ્રધાન તરીકે જાહેર ન કરવા, આ તે જે થયું તે. પણ મોદી સાહેબને જ્યારે એ વાતની ખબર પડે તો એ બર્થડે નિમિત્તે એની ઘરે જાય અને એને પગે લાગી લે, તમે અમારા વડીલ છો. મા બાપ નહીં, તમે અમારા વડીલ છો. વડાપ્રધાન બન્યા પછી પણ એના એના એક પાર્ટીમાં જો આટલી સંપ હોય, પાર્ટીમાં જો એક આટલી એકતા હોય, તો આપણા કુટુંબમાં તો હોવી જોઈએ ને. એને ક્યાંય હગાવાલા છે, એક પાર્ટીના આગેવાન મેમ્બર હોય અને એને જો એ પગે લાગી શકતા હોય, તો આપણે આપણા વડીલોને આદર દેવો જોઈએ.
સ્વામિનારાયણ ભગવાને આ બધું શીખવાડ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાને માતાની સેવા કરતા કરતા બહુ સરસ વાતો કરી. માએ પૂછ્યું છે કે બેટા, આ માયા છે, એ માયાને તરવી હોય તો શું કરવું? એક વાત બહુ સમજો, બહુ સરસ વાત સ્વામિનારાયણ ભગવાને એની માં ભક્તિ દેવીને કરી, સમજ્યા જેવી વાત છે. આપણા જીવનમાં ઘણી પ્રકારના દુઃખો આવતા હશે, પ્રોબ્લેમો આવતા હશે, મુશ્કેલીઓ આવતા હશે, પણ બધા માણસો એક વાત યાદ રાખો કે આ બધા જ દુઃખોનું મૂળ કારણ છે જન્મ મરણ. જ્યાં સુધી આપણા જન્મ મરણ નો ટળ્યા ત્યાં સુધી આ દુઃખ વારે વારે ઉભા રહેવાના. આજે કદાચ આપણે બધું ગમે એમ કરીને સેટિંગ કરશું, કાલ મરી જશું, ફરીને પાછા જન્મીને ક્યાંય ગધેડો થયા, કૂતરો થયા, મીંડડો થયા, ઊંટીઓ થયા, વૃક્ષ થયા, કોઈ જીવ જંતુ થયા, વળી પાછી માથાકૂટ એની. આપણે તો ખાલી ટેમ્પરરી દુઃખ ટાળવાની વાતો કરી આ જન્મમાં, કેમ મારું સેટિંગ થઈ જાય, પણ મૂળ કારણ છે જન્મ મરણ. માણસના દેહમાં સૌથી પહેલો મૂળિયું કાઢવાની વાત કરવી જોઈએ કે મારા જન્મ મરણ કેમ ટળે. આ એક જન્મમાં જે થાવું હોય તે થઈ જાય, અનંત જન્મો લીધા, એમાં કેટલી વાર દુખી થયો, હાઠ ભેગી બહાઠ, ભલે એક જન્મમાં જે થાવું હોય તે થાય, પણ હવે એવું કામ કરવું છે કે ફરીને જન્મ મરણ નો આવે. સ્વામિનારાયણ ભગવાન એની માતાને કહે છે કે માં, આ સંસ્કૃતિનું મૂળ કારણ છે જન્મ મરણ ને માયા, અને માયાને તરવી હોય તો ભગવાનની ભક્તિ કરવી, અને ભગવાનની ભક્તિ એટલે ભગવાનમાં અતિશય પ્રીતિ કરવી. અને ભગવાનમાં પ્રીતિ ક્યારે થાય માં? જ્યારે કોઈ સારા સદગુણે સંપન્ન સંત મળે ત્યારે એને ભગવાનમાં પ્રીતિ થાય. સત્સંગ વિના ભગવાનમાં પ્રીતિ ન થાય, ભગવાનમાં પ્રીતિ થયા વિના માયાની નિવૃત્તિ ન થાય, અને માયાની નિવૃત્તિ થયા વિના જન્મ મરણ ટળે, પરમેનન્ટ જીવ સુખી ન થાય. એટલે પાયો બતાવ્યો સત્સંગ. કોઈ પણ સારા સાધુના યોગમાં રહી, સત્સંગ કરી, ભગવાનમાં પ્રીતિ કરી, ઇતર પદાર્થોમાંથી પ્રીતિ તોડી, જન્મ મરણ ટાળવા. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામીની વાત વારે વારે રોજ એક વાર કહેવી જોઈએ કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરતા, એને 150-200 વર્ષ પહેલા જે વાતો કરી એ વાતોના પાણી પી પી અને આ બધી ફોસ સાધુ થયેલી. આ ગુણાતીત ફોસ છે, એની શિષ્ય પરંપરાની ફોસ છે. ભાઈ, જન્મ મરણ ટળવા જોઈએ. જેવો આપણો આ દેહ પડે ને ભાઈ, આપણી વૃત્તિ દાદા ભીષ્મની જેમ ભગવાનમાં હોય, અને આપણું સર્વસ્વ ભગવાનના ચરણમાં હોય, અને આપણો આ દેહ પડી જાય એટલે અંતકાળે ભગવાનના ધામમાં જાય. આ માનવ દેહ કરવાનું મુખ્ય કાર્ય છે. ભક્તિ માતાને આટલો ઉપદેશ દીધો, અને પછી ભક્તિ માતાને સ્વામિનારાયણ ભગવાને દિવ્ય ગતિ આપી પોતાના ધામમાં મોકલ્યા છે. હરિલીલા અમૃતમાં એક વાત લખાણી, ઘનશ્યામ મહારાજની ઉંમર તો હજી નાની 10-11 વર્ષની હતી, એના નાના ભાઈ ઈચ્છારામની ઉંમર તો એથી પણ બહુ નાની હતી, 5-6 વર્ષની ઉંમર હતી. અને મા મૃત્યુ પામ્યા ત્યારે વિહારીલાલજી મહારાજ એવું લખે કે આ દુનિયામાં બધાય મરજો, પણ ક્યારેય કોઈની મા ન મરજો, ક્યારેય કોઈની બાળપણમાં મા ન મરજો. કારણ કે બાળકને મા નાનપણમાં મરી જાય પછી એને આ દુનિયામાં આધાર કોણ? કોઈ તણીએ કદી વિશ્વ માય, કોઈ તણીએ કદી વિશ્વ માય, બાળાપણામાં મરશો ન માય, બાળાપણામાં મરશો ન માય. ધેનુ દુખી વાત્સ ધેમ,
ધેનુ ભુવાથી દુખી વાસ છે મા, ધેનુ મુવાથી દુખી વાસ છે મા, ધેનુ મુવાથી દુખી વાસ છે મા, માતા વિના બાળક દુખી તે 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 મા, કોઈ તણીએ કદી વિશ્વ માય બાળાપણા મા મરશો ન માય, કોઈ તણીએ કદી વિશ્વ માય બાળાપણા મા મરશો ન માય, બાળાપણા મા મરશો ન માય, બાળાપણા મા મરશો ન માય, બાળપણમાં કોઈની માં ન મળશો. આ તમારા માટે તો ખાસ. અને આમાં એવું લખ્યું કે ભલે પિતા ભૂપ સમર્થ હોય, માતાની તુલ્ય ન ગણાય તોય, બાપ ગમે એટલો સમર્થ હોય પણ માની હારે ન આવે. અપવાદ હોઈ શકે, બાકી માની હારે એ ન આવે. એ બહુ પાકી વાત છે. અમારે બહુ સરસ ભાઈએ વાત કરી હતી કે ખાલી માં ને પિતા તમે પુરુષો ખોટું ન લગાડતા હો, પણ જે છે કે માં ને પિતાનો ડિફરન્સ જોવો હોય તમારે તો માં જ્યારે છોકરું કાંઈ માંદું પડ્યું હોય ને દવા પાતી હોય ત્યારે તમે જોજો, છોકરાને ખોળામાં હુવાડશે, માથે હાથ ફેરવશે, પેલા ટીકડી કડવી હશે ને તો એની ઉપર જરાક ગોળ લગાડી દેશે, પોતે જરાક ચાખશે, છોકરું ના પાડતું હોય દવા પીવાની, જો બેટા બહુ ગળી છે હો, આ ટીકડી બહુ સારી છે, જો હું ચાખું છું જો, એમ કરીને પોતે પેલા જરાક ચાખશે અને પછી ઓલા છોકરાને મોઢે અડાડશે, જરાક ગળી લાગશે પછી છોકરો એ દવા પીશે. માથે હાથ ફેરવતી ફેરવતી એવી કડવી દવા હોય તો પ્રેમથી પાઈ દે એનું નામ માં. અને માં ન હોય અને જો બાપાને છોકરાને દવા પાવાની આવી હોય, લઈ ક્યાં દવા પી લે, ના બાપા કડવી, અરે કે પીશો ઠોકું છું એક, યા બાપો, મામા ને બાપામાં એટલો ફેર છે. અને તો બહુ સીધી વાત છે. ઓલો એક અંગ્રેજ આવી ગયો તો ઇન્ડિયાની મુલાકાતે, અંગ્રેજ ઇન્ડિયાની મુલાકાતે આવ્યો અને પછી એમાં પાછો એનો ફ્રેન્ડ હતો આપણો કાઠિયાવાડી, એની યાર કાઠિયાવાડમાં ઉપડ્યો. કાઠિયાવાડની તો આપણી સંસ્કૃતિ, સવારમાં બહેનો વહેલા ઉઠે અને તુલસીનો ક્યારો હોય ત્યાં પાણી રેડે, ચાંદલો કરે, નામ દુખણા લઈને માથે અડે. એટલે ઓઈલો અંગ્રેજ તો મળ્યો કેવા, ખોટીસ થીસ ફોટીસ થીસ શીખે, એને જ નવાઈ લાગે ને કે ભાઈ આ એક વૃક્ષ ને એને વળી પાછું આ પગે લાગવાનું, દુખણા લેવાનું ને આ બધું શું, ખોટીસ ધીસ ફોટીસ ધીસ. આપણો કાઠિયાવાડી માણા હતો કે ધીસ ઇઝ મધર, ઈ કે તુલસી હામો હાથ કરી કે ધીસ ઇઝ મધર, કે આ માં છે કે તુલસી માં. એમ એટલે આવડાને એમ કે ભાઈ રિવાજ પ્રમાણે આપણે કરવું જોઈએ. તી તો આમ બાથ ભરી ગયો તુલસી માને, હા તુલસી માં બાથ ભરી ગયો. પછી તો બે જણા બ્રેકફાસ્ટ કર્યો ને પછી ઓલાને ખેતર જવું તું કાઠિયાવાડી ને, તાની ખેતર ઉપાડ્યો. હવે ન્યા ઓલો ખાજવણી નો છોડવો જોઈ ગયો, સમજાનો ખાજવણી જે અડે ને એટલે બધી ખજવાળી ઉપડે બહુ, ખાજવણી નો છોડ. અને આવડાને પૂછ્યું ફોર્ટીસ ધીસ ફોર્ટીસ ધીસ, એટલે કે ધીસ ઇઝ ફાધર, આને એમ કે ઓલી મધર આ ફાધર, એ આમ કરીને બાથ ભરી હો ભાઈ. અને જ્યાં જોઈ ત્યાં ખજવાળી ઉપડી ખજવાળી ઉપડી. પછી અંગ્રેજ બોલ્યો કે મધર ઇઝ રાઈટ બટ ફાધર ઇઝ ટાઈટ, મધર ઇઝ રાઈટ બટ ફાધર ઇઝ ટાઈટ, એટલે મધરમાં ફાધરમાં એટલો ફેર છે. એટલે આમાં લખ્યું છે એટલે મેં કીધું ભાઈ ખોટું ન લગાડતા, આમાં કીધું છે. અને તમારે જે જગ્યાએ લખવું અહીંયા લખી લેજો,
આ દુનિયામાં ભગવાન જેવું એક નિસ્વાર્થ પાત્ર આધ્યાત્મિક જગતમાં નહીં મળે, બીજું ગુરુ જેવું નિસ્વાર્થ પાત્ર કોઈ સંત, આજે જેને આપણે ગુરુ કહી શકીએ એવા સંત, એના જેવું નિસ્વાર્થ પાત્ર તમને જોવા નહીં મળે. અને તમારા સંસારમાં માં જેવું નિસ્વાર્થ પાત્ર બીજું કોઈ જોવા નહીં મળે. આ બહુ પાકી વાત છે. ઈગાંડા છોકરા હોય તો એને પાળી પોષીને મોટા કરી માં કરે, કારણ કે નિસ્વાર્થ પાત્ર છે. અને તમે ગમે એટલા યુવાનિયાઓ ભણી ગણીને મોટા થાવ અને તમે લગ્ન કરો અને પછી તમારા ઘરવાળા ગમે એટલા તમારી આગળ લટુડિયા પટુડિયા કરતા હોય પણ તમારી માને ન ભૂલતા તમે, આ તમને અટાણે થોડાક બે પાંચ વર્ષ સ્ટાર્ટિંગના બહુ સારું લાગશે, પછી છે ને માં સાંભળશે. જ્યારે આવડિયા વેલણાના ઘા મળશે ને કરવા, તેથી તમારી આંખી ઉઘડશે કે ભાઈ માં માં બીજા વગડાના. સ્ટાર્ટિંગમાં તો તમને બહુ સારું લાગે, બધું બહુ હાલતું હોય, નવું 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 અમથું બધું સારું જ હોય, જૂનું થાય ને પછી જ તે બધું મળે ખખડવા. એમ તો આપણે તે નવા નવા બાળક થઈને આ દુનિયામાં આવ્યો હોય તો કેવા રૂડા રૂપાળ હોય, પણ ધીરે ધીરે મળી ખખડવા. પણ માં એ છોકરો 60 વર્ષનો હોય ને માં 80 વર્ષની હોય તોય તે ઈ માને માથે હાથ ફેરવવાનું મન થાય, ઈ માં છે. એટલા વર્ષ તો પત્નીઓ નહીં સાથ દે, જોજો. એક ભર ચોમાસામાં એક યુવાન જગા, ભર ચોમાસામાં રાતે 10 વાગે ડેરીએ દહીં લેવા ગયો, છત્રી લઈને જાતો તો એમાં છત્રીનો કાગડો થઈ ગયો, છત્રી લઈને જાતો એમાં છત્રીનો કાગડો થઈ ગયો. બિચારો પલળતો પલળતો ડેરીએ ગયો અને કે 10 રૂપિયાનું દહીં દો ને. એટલે ડેરી વાળા એટલો પ્રશ્ન પૂછ્યો કે તમારા લગ્ન થઈ ગયા છે? ત્યારે આ યુવાને એટલું કીધું કે આ ચોમાસામાં રાતે 10 વાગે પલળતા પલળતા દહીં લેવા શું મને મારી માએ મોકલ્યો હશે? એ કે સમજાય, સમજો ને, કાલે સમજો. ઓલાએ ખાલી એટલો પ્રશ્ન કર્યો કે તમારા લગ્ન થઈ ગયા તે આવડવા કે 10 વાગે ચાલુ વરસાદે પલળતા પલળતા દહીં લેવા હું મન મારી માએ મોકલ્યો છે? આના ઉપરથી ખબર પડી જાય કે લગ્ન થઈ ગયા છે ને મેમ સાહેબે મોકલ્યો છે. માં હોય એમ કે બટા વરસાદમાં ન જ જાઉં, કાંઈ નહીં, સાસવીને આપણે ગોદવી લેશું, માં એમ કે. અને ઓલા કે જાઓ ને, પણ હવે અહીંયા હું પલ્લી જાઉં, આખું ગામ જાય, ત્યાં ક્યાં તમે ગારા ના છો તો ઓગળી જાઓ, ઉપડે. બોલ, આ બહુ પાકી વાત છે. એટલે આમાં લખ્યું છે કે માને કોઈ દિવસ કોઈની બાળપણમાં માં ન મરશે. પછી સમય જતા ધર્મદેવ બીમાર પડ્યા છે, એમની પણ ખૂબ સેવા કરી અને એમને પણ સ્વામિનારાયણ ભગવાને દિવ્ય ગતિ આપી છે, માતા પિતાને દિવ્ય ગતિ આપી. ઘનશ્યામ મહારાજે હવે નક્કી કર્યું અનેક જીવના ઉદ્ધાર માટે મારે હવે નીકળવું. સ્વામિનારાયણ ભગવાનની ઉંમર હતી 11 વર્ષ 3 માસ અને 1 દિવસની. ત્યારે એમણે અયોધ્યામાં રહેલું જે પોતાનું ઘર, એ વહેલી સવારે સંવત 1849ની સાલમાં અષાઢ સુદ 10મીને દિવસે સ્વામિનારાયણ ભગવાને ઘરનો ત્યાગ કર્યો છે. બહુ નાની ઉંમર, 11 વર્ષની ઉંમર, અને હિમાલયની યાત્રામાં સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા છે. સુંદર મજાનો વર્ણીનો વેશ ધારણ કર્યો છે, ગળામાં એક કંઠી ધારણ કરેલી છે, હાથમાં એક કમંડળું લીધું છે, એક સત્શાસ્ત્રનો ગુટકો છે, શાલિગ્રામ ભગવાન છે, એક પાણી પીવા માટેનું પાત્ર છે, પાણી ગાળવા માટે એક વસ્ત્ર લીધું છે અને કૂવામાંથી પાણી કાઢવા માટે એક દોરી લીધી છે અને સુંદર મજાનો વર્ણીનો વેશ ધારણ કર્યો છે. કંઠી માળ કમંડળું વળી ધાર્યો, સત્શાસ્ત્રનો ગુટકો, શાલિગ્રામ તથા સુપાત્ર જમવા, પૈસ પાસે ન પૈ સોટકો, પાણી ગાળણ વસ્ત્ર કોપીન તથા
બીજું બાહી વાસ છે કુવે થી જળ કાઢવા સુતરની દોરી હરી પાસ છે દોરી હરી પાસ છે આવું સુંદર મજાનું વર્ણીનો વેશ ધારણ કરી અને પ્રભુ નીકળ્યા છે સરયુ નદીને તટે વહેલી સવારે આવ્યા છે અયોધ્યામાં વહેતી સરયુ નદીને કિનારે સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમરે ઊભા છે એમાં કોઈ એક અસુર આવ્યો અને એને માર્યો ધક્કો પાછળથી અને સ્વામિનારાયણ ભગવાન સરયુ નદીમાં પડ્યા અષાઢ મહિનાનું પૂર આવેલું સરયુમાં અને ભગવાન એમાં તણાવા લાગ્યા છે આ ઘટના ઉપરથી એક વાત એ શીખવાની કે પાછળથી ધક્કા મારે ને એ બધા અસુરો હોય ઘણા ઘણાને એવી ટેવ હોય પાછળથી ધક્કા મારવા અસુર ધક્કો મારીને જતો રહ્યો છે આ બાજુ સ્વામિનારાયણ ભગવાન વનમાં નીકળ્યા છે ધીરે ધીરે ભગવાન સ્વામિનારાયણ આગળ ચાલ્યા છે એમાં એક ગામ આવ્યું અને ગામની બહાર એક સરોવર હતું અને સરોવર કિનારે ભગવાન સ્વામિનારાયણ વરણી વેશે આવ્યા છે તરસ લાગેલી પાણી સરોવરમાંથી લીધું ગળણાથી ગાળ્યું અને પછી શાલિગ્રામ ભગવાનને ધરાયું અને પછી પોતે પાણી પીધું સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા જનતાને શીખવાડ્યું કે પાણી ગાળીને પીવું એમ સીધું જે ધોરીએ મોઢા માંડતાની જમાનામાં એ સ્વામિનારાયણ ભગવાને બંધ કરાવ્યું ઝાઝા રોગ પાણીને લઈને થાય છે માટે પાણી ગાળીને વાપરવું એ આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતની પ્રજાને શીખવાડ્યું છે રોજ નાતી પ્રજાને કરી સ્વામિનારાયણ ભગવાને રોજ સવારે વહેલા ઉઠી નાવું અને તે તો સૌરાષ્ટ્રમાં પેલા નાતું કોણ ચોમાસા વિના ઇન્દ્રદેવ નવડાવે તે જ નાતા સ્વામિનારાયણ ભગવાને બધાને નાતા કર્યા આ 150-200 વર્ષ પહેલાની વાત કરું ભાઈ દાતણ કરતા કર્યા નાતા કર્યા પાણી લેતા કર્યા પાણી ક્યાં પાણા વાળી જ થતી ગામડા મર્યા હોય બધાને ખબર છે પૂછો ભાઈ પાણી લેતું જ કોણ હે શું બનાવતા લેવું કોઈ નાતું નહીં કોઈ પાણી લેતું નહીં દાતણ કરતું નહીં એને સ્વામિનારાયણ ભગવાને આ બધું શીખવાડ્યું દૂધ પણ ગાળીને વાપરવું સીધું દૂધ ન વાપરવું દૂધ ગાળીને વાપરવું પાણી ગાળીને વાપરવું અનાજ હોય તો એ બધું ચાળીને વાપરવું અનાજ બધું ચાળવું સીધું ન જવા દેવું એમાં ધનેડા હોય હીળવું હોય કાંઈ બી હોય સીધું નહીં જોવું જરા સ્વામિનારાયણ ભગવાને પાણી ગાળ્યું અને પાણી ગાળ્યા પછી સ્વામિનારાયણ ભગવાને એ શીખવાડ્યું કે ભગવાનને ધરાવીને પછી પીવું ગ્રહસ્થોએ આ એક ટેવ પાડવી જોઈએ કે આપણી ઘરે કોઈ બી નવી ચીજ આવે તો પહેલા ઠાકોરજીને ધરાવી હું આ વાત વારે વારે કહું છું કે સંસારીઓએ સુખી થવું હોય તો સૌથી પહેલી વાત તો એ કે તમારા ઘરમાં એક સારામાં સારું તમારા ઈષ્ટદેવનું મંદિરિયું હોવું જોઈએ સારામાં સારું તમે પેન્ટ સારા પહેરો સોફા સેટ સારા લાવો ટીવીયું કેવડિયું મોટિયું મોટિયું લાવો છો આવડ્યું આવડ્યું હોય હો ભાઈ અને ઠાકોરજીનું મંદિરિયું જોવો તો આવડો અમથો ગોખલો હોય અને એ હાવ હડેલો બગડેલો હોય આ ન ચાલે સાઉથ ઇન્ડિયામાં જાઓ તમે તો સાઉથ દક્ષિણ ભારતની રીત છે કોઈ બી મકાન બનાવે તો એના ઠાકોરજીનું ગ્રહ જુદું બને પૂજા મંદિર કે એને ગમે ત્યારે તમે જો તમારી રીતે મકાન બનાવતા હો તમારા ઠાકોરજીનું મકાન ઠાકોરજીનો રૂમ જુદો બનાવવો જોઈએ કદાચ તમે તૈયાર મકાનમાં આવ્યો હો તો બી સારી જગ્યાએ એક સારું મંદિર તમારા ઈષ્ટદેવનું હોવું જોઈએ જે તમારા ઈષ્ટદેવ હોય એને તમે એમાં પધરાવો રોજ તમે બેનો થાળ બનાવો તો થાળ રસોઈ તો બનાવવાની જ હોય જમવાનું એક થાળી એક સેટ સ્પેશિયલ ભગવાનનો રાખો અને થાળી વાટક્યો ગ્લાસ એમાં ભગવાનને બધું પહેલાં
રાખો રોટલી શાક દાળ ભાત અને તમારા ઠાકોરજીને ધરાવો, ભગવાનને પ્રાર્થના કરો, આજીજી કરો, થાળ બોલતા આવડે તો થાળ બોલો અને ભગવાનને જમાડો. ભગવાન જમી લે પછી એ થાળ લઈ રોટલી ભેગી રોટલી, દાળ ભેગી દાળ, શાક ભેગું શાક નાખો એટલે પ્રસાદીભૂત અન્ન થઈ જાય. એ આખા ઘરને જમાડવું જેથી ઘરનું વાતાવરણ પણ દિવ્ય બને, બધાને વિચાર પણ સારા આવે. બહેનોએ એક તો સૌથી પહેલું તો ભાવથી રસોઈ કરવી જોઈએ. ભગવાનની ધૂન ગાતા કીર્તન ગાતા ગાતા રસોઈ બનાવે ને એ રસોઈમાં એનો પ્રભાવ પડે. અમારે અમારા મંદિરોમાં રસોઈ જમવા માટે આવનારા હજારો માણસો કેટલી વાર બોલે કે સ્વામી આવી રસોઈ અમારી ઘરે થતી નથી, શું કરવા? કે અહીંયા જે રસોઈ બને એ ભાવથી બને, સંતો ભક્તો બધા ભેળા મળી ભગવાન સંભાળતા સંભાળતા રસોઈ બનાવે, ભગવાનને થાળ ધરાવે અને પ્રસાદીભૂત અન્ન જમવા આપે, એમાં પ્રસાદની ભાવના પડે. તમે એક માર્કિંગ કર્યું હશે કે આપણે સત્યનારાયણની કથામાં તમે બધાએ પ્રસાદ ખાધો હોય, હા, એમાં રવો જ હોય ને, બરાબર? પણ એ સત્યનારાયણનો પ્રસાદ તમે ખાજો અને પછી તમે ઘરે એક આખો તાહડો બનાવીને રવો બનાવજો, જેવો સત્યનારાયણનો પ્રસાદ મીઠો લાગશે એવો ઓલો રવો મીઠો નહીં લાગે. આ તમે જોજો, બબ્બે વાર મન લેવાનું થાય એવો સત્યનારાયણનો પ્રસાદ હોય ભાઈ. અમારે એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી, એક જણો ગયો તો પેલા આમ જમણા હેઠે પ્રસાદ લઈ લીધો, પછી પેલો જરાક ચાખ્યો તો લાગ્યો મીઠો, પણ ઘરના માણસો હાટું લઈ જાવ તો કે હું એક બીજા હેઠે લઈ લો, એટલે આમાં આ પ્રસાદ હતો કે હવે અહીંયા તો પાછળ વહી ગયો વેચનારો, એટલે ઉભો થઈ ને આમ છેલ્લી લાઈનમાં બેસી ગયો ફરી, અને આવડો જમણો હાથમાં જે પ્રસાદ હતો ને આમ વાહે રાખ્યો, અને પાછો ઓલો જે પ્રસાદ વેચતો આવતો હતો ને ડાબો હાથ ધર્યો. પણ બનવા સંજોગ થયું એવું કે જ્યાં એ છેલ્લી લાઈને પ્રસાદ વેચનારો આવ્યો ને ત્યાં પ્રસાદ ખૂટી ગયો અને વાહેથી કૂતરું આવ્યું, કૂતરું લબરકો મારી ગયો, ત્યાં આવડો બે બાજુ થયો. પણ બબ્બે વાર લેવાનું મન થાય એવો પ્રસાદ, માટે આપણા ઘરમાં મંદિર ભગવાનનું સારું હોવું જોઈએ, રોજ સવાર સાંજ ભગવાનના મંદિરે દીવાબત્તી થવા જોઈએ, ભગવાનને થાળ ધરાવવો જોઈએ. આ કેરીની સિઝનમાં નવી કેરી આવે તો પહેલી ધોઈ, કેરીને ધોઈ, સરસ મજાની ચીરો કરી, છાલ ઉતારી, ફોડવા બનાવી અને ભાવથી આપણા ઈષ્ટદેવને ધરાવવી અને પછી પ્રસાદ તમારે જમવો. આટલી સિસ્ટમ આ કથામાંથી બહેનોએ પાડવી. અને જો પતિ વ્યસની હોય, ક્રોધી હોય, રોજ ભગવાનને હંભારીને થાળ બનાવીને અને રસોઈ જમાડો, જરૂર થોડો થોડો ફેર તો પડશે, એમાં ફેર પડશે. પણ હવે તમે બધી બેન હોય તે પછી હવે નકરા પિક્ચરો જોતા જોતા રસોઈયું બનાવતા હોય, ગાણા ગાતા ગાતા, અને એમાં તો પછી બીજું શું થાય ભાઈ? સિસ્ટમ બદલવી પડે. આ ટેકનોલોજીનો જમાનો સારો આવ્યો છે, સરસ મજાનું ઘરે ડીવીડી પ્લેયર રાખી અને સરસ મજાની કથાની કીર્તનની સીડીઓ ચડાવી દઈ, કથા સાંભળતા સાંભળતા, ધૂન કીર્તન સાંભળતા સાંભળતા રસોઈ બનાવી, ભગવાનને થાળ ધરાવીએ અને પછી બધા જમે, બધાનામાં સત્વગુણની પ્રવૃત્તિ થાય. સ્વામિનારાયણ ભગવાને આજ એ રીતે જળ લીધું, ગાળ્યું અને શાલિગ્રામ ભગવાનને ધરાવીને પોતે પીધું છે. ભગવાન ભગવાન હતા છતાંય બધાને શીખવાડતા હતા. હવે સરોવરના કિનારે વરણી બેઠા છે, એમાં બેનો બધી પાણી ભરવા માટે આવી અને એમાં એક નારીએ નીલકંઠ વરણીને જોયા, રૂડી રૂપાળી મનોહર મૂર્તિ, 11 વર્ષની કિશોર મૂર્તિ જોઈ અને આ નારીના દિલમાં ભગવાનની મૂર્તિ વસી ગઈ. ત્યાં તો આવી ચડી એક નારી, તેણે દીઠા બટુક બ્રહ્મચારી, રૂડી મૂર્તિ મનોહર જોઈ ઘણી વાર રહી ચિત પ્રોઈ. વરણી સરોવર કિનારે બેઠા છે અને એક નારી આવી મહારાજને જોયા અને મૂર્તિ મનોહર એના દિલમાં વસી ગઈ, ઘણી વાર સ્થિર ઊભી રહી ગઈ અને પછી દોડતી દોડતી જે અન્ય નારીઓ હતી એની પાસે ગઈ અને કહે છે
કે ચાલો ચાલો, એક બહુ સારા બ્રહ્મચારી આવ્યા છે, બટુક બ્રહ્મચારી, મેં મારી જિંદગીમાં આવા બ્રહ્મચારી ક્યારેય જોયા નથી, કારણ કે આ બ્રહ્મચારી કોઈ દી આવ્યા નહોતા હજી સુધી. અને પછી તો અન્ય નારીઓ પણ બધી દોડતી દોડતી આવી. વિહારી લાલજી મહારાજ લખે કે કોઈ રંક ને સોનાની ખાણ મળે નહીં, સોનું લેવા જેમ દોડે એમ આ નારીઓ બધી નીલકંઠ વર્ણીના દર્શન કરવા દોડી. વર્ણીને જોયા ને બધી નારીઓ વિચાર કરવા લાગી કે આ હશે કોણ, આવો સારો છોકરો જે માનો વિખૂટો પડી ગયો હશે, એ માં વિલાપ કેવી કરતી હશે, આ કોણ હશે. એક બાઈ કહે છે, હે આ તો છે કોઈ રાજકુમાર, કાં તો દેવતણો અવતાર, જે માતાઓ પુત્ર પામી તેના ભાગ્ય વિશે નહીં ખામી. આ તો કોઈ રાજકુમાર લાગે છે, યા તો કોઈ દેવનો અવતાર લાગે છે, જે માં આવો પુત્ર પામી ઈ માના ભાગ્યની શું વાત કરે. ત્યારે બોલી બીજી એક બાઈ, ક્યાંથી આવ્યો હશે એ ભાઈ, કાં તો ક્યાંક જતા ભૂલો પડ્યો અને તેથી આઠે કાણે આવી ચડ્યો. બીજી બાઈ કહે છે, ક્યાંક આવ્યો ક્યાંથી હશે, મને એવું લાગે છે જરૂર ક્યાંક જાતા છોકરો ભૂલો પડી ગયો હશે. અને ત્યારે ત્રીજી બાઈ બોલી, ત્રીજી બાઈ બોલી, મર્મ એવો આનો વેશ છે જોગીના જેવો, કોઈ જોગીએ કરવાને ચેલો, ભૂતિ નાખીને હશે બ્રહ્મા વેલો. મને એવું લાગે કે આનો વેશ જોગીનો છે ને, કોઈ બાવાઈ અને ચેલો કરવા ભભૂતિ નાખીને ભ્રમાયો હશે. ભાત ભાતની કલ્પનાઓ બાયુ કરે છે. અને પછી તો બધી બાયુ કહે છે કે આપણે કલ્પના કરીએ શું થાય, હાલો ને આપણે એને જ પૂછી લઈ. અને બાયુએ ભાઈ પ્રશ્નો શરૂ કર્યા, હો તમારું નામ શું છે, તમારું ગામ શું છે, તમારી માતાનું નામ શું, તમારા પિતાનું નામ શું, તમે શા માટે અહીંયા આવ્યા છો, ઉઘાડા પગે કેમ છો, ભાભીએ મેણું માર્યું એટલે આવ્યા છો, હગાવાલાથી રિહાઈને અહીંયા આવ્યા છો, તમને શું દુઃખ પડ્યું તે તમે ઘર છોડી નીકળ્યા છો, પ્રશ્નો ઉપર પ્રશ્ન મળી પૂછવા બાઈ. અને બાયુ વાહે પડી જાય પછી હક લેવા દે. બહુ પ્રશ્નો પૂછ્યા ત્યારે એક બાઈ ને દયા આવી ગઈ, અરે કે તમે બહુ બોલો, માં જો તો ખરા, નાનો એવો બાળ બિચારો ગભરાઈ ગયો, કઈ બોલી શકતો નથી. તે બોલી, માંડ બધી શાંત થઈ, વરણી હલે કે ચલે, મીટ માંડીને બાયુ હામું જોવે પણ નહીં. આ નીલકંઠ વરણી છે ભાઈ, 200 વર્ષ પેલા એવો ધર્મ એને પ્રવર્તાયો આ ગુજરાતની ભૂમિમાં. પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, બાયો દેખીને ભાયો છેટેરા ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ રીતિ સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તન. અને પછી બધી બાયો આવી રીતે વાત કરતી હતી ને, એમાં એક બાઈને બહુ દયા આવી ગઈ. અને ત્યારે બાએ એટલું કીધું કે હે બાળક બાવા, તમારો ઉંમર બહુ નાની છે, તમે એમ કરો ભૂખ્યા થયા છો, તમે મારે ઘરે આવો, હું તમને માખણ ને રોટલો ખાવા આપીશ. અને ત્યારે આ બાઈ સ્વામિનારાયણ ભગવાનને કહે છે, ચાલો ગામમાં બાળક બાવા, ચાલો. સરોવર કિનારે એક નારી વરણીને પ્રાર્થના કરે, ચાલો ગામમાં બાળક બાવા, ચાલો ગામમાં બાળક બાવા, દેશુ માખણ રોટલો ખાવા, અમે રોટલો ને માખણ ખાવા દેશું.
ચાલો 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 ગામમાં બાલક બાવા બાળક દેશુ માખણ રોટલો ખાવા દેશુ માખણ રોટલો ખાવા ચાલો ગામમાં બાળક બાવા ચાલો ગામમાં બાળક બાવા દેશુ માખણ રોટલો બધી નારીઓ કહેશે કે આ વરણી છે ને એને કઈક ભ્રમ જાળ હશે, આ નહીં, હાલો આપણાને પકડી લઈને ગામમાં લઈ જાય. અને બધી બાઈઓ જ્યાં પકડવા આવીને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન દોટ મૂકીને ત્યાંથી ભાગી ગયા. વિહારીલાલજી મહારાજ લખે, વર્ણી તો જતા રહ્યા પણ મૂર્તિ વશી મન માય તે તો કદીએ ન વિસરી જાય, એવી રીતે જ્યાં જ્યાં હરી જાય કોટી જીવના કલ્યાણ. આવી રીતે જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ જાય ત્યાં કોટી જીવના કલ્યાણ કરે છે. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા શ્રીપુરમાં આવ્યા છે, ભિક્ષા લેતા શિક્ષા દેતા સ્વામિનારાયણ ભગવાન શ્રીપુરમાં પધાર્યા. ગામની બહાર એક મઠ હતો અને મઠની બહાર એક ઓટો, એ ઓટા ઉપર નીલકંઠ વર્ણી બેઠા. રાતનો સમય થયો, સાંજટાણો. મઠના મહંત બહાર આવીને કહે છે કે વર્ણી તમે મઠમાં આવો અને કાં ગામમાં જતા રહ્યો, અહીંયા સિંહ રાત્રે આવે છે, તમને મારી ખાશે. વર્ણી કહે છે કે ભાઈ અમારે તો અહીંયા જ રહેવું છે, અમે ગામમાં વસ્તીમાં જતા નથી, અમારા મઠમાં આવો. ના, મઠમાં અમે નહીં આવે. તો રાતે અહીંયા સિંહ આવે છે, હમણાં અમારા બોઘા કાકા છોકરાને મારી નાખ્યો, મોંઘી બાની છોકરીને મારી નાખી, તમે આવો અંદર ને મારી નાખશે તમને. વર્ણી કે ભાઈ જો જ્યાં જેનો મોટ લખ્યું હોય ત્યાં એનું આવે. અમે કઈ મોત થી ડરતા, 11 વર્ણ આવો વર્ણીભાઈ, પણ એની વાતું જોવો ને તો આમ તમારે આકાશ તોડી નાખેલી. અને સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા, સંતાઈ પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા દસી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. જ્યાં જેનું મોત લખ્યું હોય ત્યાં આવે, અમે મોત થી ડરતા નથી. વર્ણીએ બહુ જોરદાર વાત કરી દીધી અને વાત પણ બહુ સાચી છે. વર્ણીએ કીધું, આત્મા કદી એ મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ, જ્ઞાની મુવાથી ડરતો નથી જ, તે હર્ષ કે શોક કરતો નથી જ. અમને મોતનો ડર નથી. અને ભાઈ જે જન્મા છે ને મરવાનું પાકું છે, જ્યાં જેનું લખ્યું હોય ત્યાં આવવાનું. મને ને તમને ખબર હોય કે ન ખબર હોય, પણ આપણા ચરણને ખબર છે કે આપણે ક્યાં અટકવાનું, એ ત્યાં જઈને ઊભા રહી જાય. અને આ દુનિયામાં જે કોઈ આવે છે ને મરવાનું પાકું છે. અને વર્ણી એટલા માટે કે અમને મોતનો ડર નથી. સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખ દખલો તથાપી તત્રાપી મહાસુખો મતી સવર્ણી વેશો વતુ ધર્મ નંદ. સદાત્મદર્શી, આત્મદર્શી હતા એટલે એને મોતનો ડર નહોતો લાગતો. અને આ જગતનો તો નિયમ છે, કિસી કી લાશ યહાં ચિતા મે જલાઈ જાતી હૈ, કિસી કી લાશ યહાં કબર મે દફનાઈ જાતી હૈ, કિસી કી લાશ યહાં ગિદ્ધો કો ખિલાઈ જાતી હૈ,
यूं बना बना कर प्यारे तेरी दुनिया मिटाई जाती है। किसी की लाश यहाँ चिता में जलाई जाती है हिंदुओं, किसी की लाश यहाँ कब्र में दफनाई जाती है मुस्लिमों, किसी की लाश यहाँ गिद्धों को खिलाई जाती है पारसियों। यूं बना बना कर प्यारे तेरी दुनिया मिटाई जाती है। आई मरवानु पाको छे। मने पंक्ति बहु गमे एटला माटे वारे वारे कहू छू कि शायद इसी का नाम है जिंदगी। यहाँ कोई आ रहा है, कोई जा रहा है, कोई हंस रहा है, कोई रो रहा है, शायद इसी का नाम है जिंदगी। कोई आ रहा है, कोई जा रहा है, आ जिंदगी से भाई। आम डरवानु शू? आपणे एम कहेवाय के भाई पाचम मांडी होय तो छठ थाय नहीं, मूंझावू नहीं, ભજન કરી ને ત્યાર રહેવું, ગમે ત્યારે દેહ પડવો હોય ત્યારે ઓન ધ સ્પોટ હે નામ લેતું લેતું હયું જવું ધામમાં, ઘબરાવવાનું નહીં, ક્યાંય મૂળિયું મૂકેલું રાખવું નહીં, હા કોઈનામાં વાસના બાંધવી નહીં, કોઈનામાં રાગ રાખવો નહીં, તૈયાર જ બેસવું। અને આ કવિ એટલા માટે કીધું, અને વાત તો એટલી મજાની, કવિ આમ રસ્તે ચાલ્યા જતા હતા અને સામેથી એક ભાઈની જાન આવતી હતી, યુવાન પરણવા જતો હતો અને એના લગ્ન થતા હતા, આગળ બેન્ડ વાજા વાગતા હતા અને નાચગાન થતા હતા, વાહવા થતી હતી, સુંદર મજાની બગી હતી, એમાં વરાજો શેરવાની પહેરીને બેઠેલો અને હાથમાં એક તલવારનું ઠૂઠું હતું, ગલોફામાં આમ પાન ચડાવેલું, ચાવતોય નહોતો ને હેઠું ઉતારતોય નહોતો, આમ એવો ટાઈટ થઈને બેઠેલો અને બધા નાચગાન કરી આવે ને જાન હાલ્યા। આ બાજુ કોઈ એક યુવાનનું મૃત્યુ થયું હતું તો એની નનામી જાતી, બધા રોકકળ કરે જતા હતા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય, આમ બોલાતું જતું। અને દ્વિમાર્ગી રસ્તો હતો એટલે બે ચીજનું ક્રોસિંગ થયું, એક બાજુથી જાન આવે, આ બાજુથી નનામી જાય, અને એનું જ્યાં ક્રોસિંગ થયું બે દ્રશ્યો ભેગા થયા અને ત્યારે કવિએ લખી નાખ્યું કે ઉધર કિસી કી બારાત આ રહી હૈ, ઇધર કિસી કા જનાજા ઉઠા જા રહા હૈ। ઉધર કિસી કી બારાત આ રહી હૈ, ઇધર કિસી કા જનાજા ઉઠા જા રહા હૈ। ઉધર વાહ વાહ હૈ, ઇધર આહ આહ હૈ, શાયદ ઇસી કા નામ હૈ જિંદગી। કોઈ આ રહા હૈ તો કોઈ જા રહા હૈ, કોઈ આવે છે તો કોઈ જાય છે। આજની તારીખમાં કેટલાય જન્માય હશે અને કેટલાય મર્યા હશે, માટે આપણે મૂંઝાવું છું। સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વાત કીધી, એક વાતનું અનુસંધાન આપણે ભૂલી જઈએ છીએ ને, એટલે તે વ્યસનોમાં ફેશનોમાં પાપમાં ને મારી તારીમાં નિંદા ટીકામાં ડૂબા રહી છે। જો મોતને નજરમાં રાખીને તો આપણે આમાંથી બારા નીકળીને પ્રભુ ભજનમાં લાગીએ કે એક દી ખાલી આચે આવ્યો તો ને એક દી ખાલી આચે જવાનો, એક દી એકલો હું આ દુનિયામાં આવ્યો તો અને એક દી એકલો હું જવાનો, આ વાતનું અનુસંધાન હોવું છું। જીવતા હોય ત્યારે બધા ગમે એમાં ફરવું હોય એમ ફરે, પણ છેલ્લે તો બધાને નનામીમાં જ જવાનું, જેવી જેની સાહેબી જેવો જેનો ઠાઠ છે। ઘણા લોકો મોટા લોકો વિમાનમાં જાય છે, કોઈને ઘેર મોટર ગાડી, કોઈને ઘેર ઘોડા ગાડી, ખેડૂતોને ઘેર જુઓ ગાડા જોડાય છે। દાસ વલ્લભ કહે એ તો જીવા સુધીનો ઠાઠ છે, અને મુવા પછી નાના મોટા સૌ ઠાઠડીમાં જાય છે। મુવા પછી તો બધાય નાના હોય કે મોટા, વડાપ્રધાન હોય કે પ્રજા, રાજા હોય કે રંક, શ્રીમંત હોય કે ગરીબ, બધાને ઠાઠડીમાં જ જવાનું, બધાને સ્મશાનમાં જ અગ્નિ સંસ્કાર થાય। જિંદગી સુધાર બંદે યહી તેરો કામ હૈ, જિંદગી સુધાર બંદે યહી તેરો કામ હૈ, યહી તેરો કામ હૈ, સબ ઘટ ઘન શ્યામ હૈ, યહી તેરો કામ હૈ, સબ ઘટ ઘન શ્યામ હૈ। જિંદગી સુધાર, જિંદગી સુધાર, જિંદગી સુધાર, જિંદગી સુધાર, ગુરુ કી શરણ જાઓ, પ્રભુ કા સ્વરૂપ જાઓ, ગુરુ કી શરણ જાઓ, પ્રભુ કા સ્વરૂપ જાઓ, બ્રહ્માનંદ મોક્ષ પાઓ।
बाबा ब्रह्मानंद मोक्ष पाओ सदा सुख धाम है सदा सुख धाम है जिंदगी सुधार जिंदगी सुधार जिंदगी सुधार जिंदगी सुधार जिंदगी सुधार जिंदगी सुधार। वर्णी तो अंदर गया नहीं, महंत बाणू बंद करीन सोई गया। રાતના 12 વાગ્યા, સિંહની ગર્જના સંભળાણી, મહંતને એમ થયું કે જરૂર આ નાનો બ્રહ્મચારી આજ મરવાનો। મઠનું બારણું તો ન ખોલ્યું, બહુ ઊંચી એક બારી હતી, તેની ખોલીને જરાક ડોકું કાઢ્યું અને જોયું ને, ત્યાં તો નીલકંઠ વરણી બેઠેલા અને સિંહ આવીને એની હામો બેસી ગયેલો અને જાણે ધ્યાન ધરતો હોય એમ શાંત સ્વભાવે સિંહ બેઠેલો। અને ત્યારે ઓલા મહંત હતા ને એનો હાહ હેઠો ઉતર્યો, જાણ્યું મરાણો લઘુ બ્રહ્મચારી, જોયું ઉગાડી અતિ ઊંચી બારી, દીઠો પ્રભુ આગળ સિંહ બેઠો, ત્યારે થયો કાંઈક જીવ હેઠો, ત્યારે એનો જીવ હેઠો બેઠો। સવાર પડ્યું, ગામના લોકો બધા આવ્યા, વરણી આ મહંત પણ બહાર આવ્યા, વરણી સ્નાન કરવા નદીએ ચાલ્યા, વરણી જાતા હતા પાછળ પાછળ સિંહ પણ ચાલ્યો। અને ત્યારે વરણીએ સિંહને એટલું કીધું કે વનના રાજા હવે તમે વનમાં જાઓ, અને ત્યારે સિંહ ભગવાનને પ્રદક્ષિણા કરી અને વનમાં જતો રહ્યો। ત્યારે આ મહંતને એમ લાગ્યું કે આ બ્રહ્મચારી કોઈ પ્રતાપી છે। મહંતે સ્વામિનારાયણ ભગવાનને એમ કહ્યું કે પ્રભુ તમે મારા મઠમાં આવી જાઓ, એક વર્ષે 1,00,000 રૂપિયાની આવક છે, અમને ખાલી ખાવાનું દેજો, બાકી બધું જ તમારું। નીલકંઠ વરણી કે છે, ભાઈ મારે એ કઈ જોતું નથી। મહંતે ઓફર કર્યો, ચાલો સોપીશ હું મઠ તમને, શેર અન્ન જ આપજો અમને, લક્ષ દ્રવ્યની તો છે પેદાશ, વળી છે બહુ દાસીને દાસ। અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા કે અમારે એ કાંઈ જોતું નથી, અમે તો સાચા સાધુને ગોતવા માટે નીકળ્યા છીએ, જ્યાં અમને સાચા સંત મળશે ત્યાં અમે નિવાસ કરશું, અમે ધનથી સ્ત્રીથી કે સત્તાથી કે રાજમાંથી લલચાઈ એવા નથી, અમારે તો સાચા સંત ગોતવા, અને સંત મળે તો અમને ભગવાનનો ભેટો કરાવે। આવી મુમુક્ષુતા માનુષ ચરિત્ર કરતા નીલકંઠ વર્ણીએ દાખવી છે। અને એટલા માટે વાલા ભક્તો, આપણે પણ સારા સંત ગોતવા। તમને અમરોલીમાં પૂજ્યપાદ હરિવલ્લભ દાસજી સ્વામી એવા સારા સંત મળ્યા છે, ધન સ્ત્રીના ત્યાગી આ સંત છે, કળિયુગમાં એવા સંત મળવા મુશ્કેલ છે। પણ તમારા સંસારીઓની એક વાત મેં જોઈ કે તમે વ્યવહારમાં ધંધા કરો, રાજકારણ ખેલો, મારું તારું કરો, બધું ઠીક, પણ સત્સંગમાં આવ્યા પછી તમે બુદ્ધિને છોડતા નથી, નકરી બુદ્ધિ જ લડાવ્યા કરો છો। આધ્યાત્મિક માર્ગ એ બુદ્ધિનો માર્ગ નથી, આધ્યાત્મિક માર્ગ દિલનો માર્ગ છે। મને એક વરદાચાર્ય સંસ્કૃતના પંડિત સાઉથ ઇન્ડિયામાં કર્ણાટકમાં ભણાવતા એ અવારનવાર કહેતા કે જીવની સૌથી મોટું કોઈ જીવનું દુશ્મન હોય ને તો એની બુદ્ધિ છે। બુદ્ધિ જીવને ક્યાંય સારા સંત પાસે કે ભગવાન પાસે સ્થિર થવા દેતી જ નથી। ઈ સત્સંગમાં જાય તોય કાંઈક ને કાંઈક પોતાનો સ્વાર્થ જોયા કરતો હોય, આ કા માન કા મોટપ કા આગેવાન પણ થોડાક દી। હવે આમાં કેવું હોય કે કોઈ બી કોઈ મંડળમાં જાય તો નવો નવો આવ્યો હોય તો બધા જરાક વધારે માન પાન દે, બે બોક્સ દે, જરાક એકાદો હાર પહેરાવે, એટલે એને એમ થાય જામી ગયું આપણું અહીંયા એમ। હવે પછી નવા નવા સત્સંગમાં તો કેટલાય માણસો આવતા હોય, પછી દર કથામાં કઈ એને થોડો હાર પહેરાવે, નવા આવ્યા હોય એને પહેરાવો પડે ને ભાઈ। જો તમે પહેલે દાડે 5,00,000 રૂપિયાનું દાન દીધું હોય, અહીંયા તમને પહેલે દાડે હાર પહેરાવ્યો હોય, હવે આજે પછી કોઈક બીજા દાન દે એને પહેરાવો પડે ને, પણ તમે એમ કહો ભાઈ મને આજે પહેરાવો તો ક્યાંથી હાલે, એટલે પછી ઓલાને હાર પહેરાવવાનું બંધ થાય એટલે એને લાગે દુઃખ કે હવે મારું જેવું જોઈએ એવું કઈ અહીંયા રહેતું નથી, એટલે પછી પાટલી બદલે, એટલે હવે પછી તો ભાઈ સંતોના મંડળો તો બહુ જાજા, એટલે આય થી આય એ મીંદડીના બચોળિયા હોય ને એની મા એને હાથ ઘર ફેરવાવે, હાથ ઘર ફરે ત્યારે મીંદડીના બચોળિયાની આંખ ઉગડે,
પણ હું એટલું કહું કે મીંદડીના બચોળિયા તોય હારા હાથ ઘર ફેરે આંખ ઉગડે, અમુક અમુક હરિભગત તો ચૌદ ચૌદ ઘર ફેર્યા તો હજી આંખ નથી ઉગડી. ગડગડિયા નાળિયા જેવા હો ભાઈ, ચૌદ ચૌદ ઘર ફેર્યા હજી ક્યાંય આંખ નથી ઉગડી. અને હર પાળિયક વાત કરે, 30 લક્ષણે યુક્ત સંત મળે તો મારું માથું દઈ દઉં. પેલા 20 લક્ષણ વાળા તો ગોચ, પછી તું 30 વાળા ગોચ. અમારે ત્યાં મુમુક્ષુ, આપણે સેનભાઈ સત્સંગમાં એક મુમુક્ષુ સાધુ થવા આવ્યો હતો અને બધા મંડળો ફરી લીધા સ્વામિનારાયણ સંપ્રદાયના. 30 લક્ષણે યુક્ત સંત હોય ત્યાં મારું માથું સુકાવી દઉં કે. હવે એ હજી પાપા પગલી કરે, નવો નવો આવેલો ને, એને 30 લક્ષણે યુક્ત સાધુની પરીક્ષા કરે, તેને સરવાળે આખા સંપ્રદાયમાં ક્યાંય 30 લક્ષણે યુક્ત સંત ન મળ્યા. સરવાળે ઘરે ગયો, લગ્ન કરી લીધા, અટાણે ને બે છોકરા છે, એની પત્ની છોકરા એને 30 લક્ષણે યુક્ત મળ્યા, એને માથું હોપી દીધું, આખી જિંદગી એને હોપી દીધી. લ્યો હવે આવડા એનો મોક્ષ કરશે. જે સાધુ સારા મળ્યા હોય એનો સમાગમ કરીએ. આ અમુક સ્વામી મને કહેતા હતા, અમુક અમુક પરિવાર, અમારે ઘનશ્યામભાઈ શાહ લ્યો, હાર્ટની બીમારી હોવા છતાંય એક નાનો યુવાન કાર્ય કરતા જેટલી મહેનત કરે એટલી મહેનત એણે આ ઉત્સવમાં અને અમરોલી મંદિરમાં કરી રહ્યા છે. ઘનશ્યામભાઈ શાહ, એને એકવાર તાળીઓથી વધાવો. હાર્ટની બીમારી, સ્વામી એને એમ કે ભાઈ તમે રહેવા દો, બહુ દોડમ દોડ કરો માં હાર્ટની બીમારી. અરે સ્વામી કે સત્સંગ નર્થે સેવા કરતા કરતા મરી જાય, એથી બીજું સારું મૃત્યુ કયું હોય, સમજણશો. અને સ્વામી જેટલી મહેનત કરે ને એથી એટલી તો કરતા જ હશે, હા, પણ અમુક અમુક ક્ષેત્રમાં તો એથી બી ઝાઝી મહેનત આ મંડળ, આ મંદિર, ત્યાં સત્સંગના વિકાસ માટે એ ભાઈ કરી રહ્યા છે. હું કાલ સ્વામીને કહેતો, મેં ત્યાગી ચેલો જેટલું કામ ન કરે એટલું આ ગ્રહસ્થ કરે ભાઈ. પ્રવીણભાઈ સવાણી, હા લ્યો, એમનો આખો પરિવાર આ ઉત્સવ, આ ઉત્સવ આવતો તો એમના શાળાના ગામમાં પ્રતિ રમેશભાઈ કચ્છીરિયા ને, હા લ્યો, એમના શાળાના ગામમાં પ્રતિષ્ઠા હતી, આ યજમાન હતા, મંદિરે જઈને બનાવ એના શાળાએ, હા, રમેશભાઈ કચ્છીરિયા, રમેશભાઈ કચ્છીરિયાના શાળાએ મંદિર બનાવ્યું અને એનો પ્રતિષ્ઠા વિધિનો મહોત્સવ આવતો તો આ રમેશભાઈ કહી દીધું, જો અમારે આટલી તારીખે ઉત્સવ અમરોલીમાં આવે છે, આ ડેટ સિવાયની તમારી ડેટ આવશે તો હું આવીશ, નહીતર હું નહીં આવું. હગ્ગા હાળાને કહી દીધું. અને કરવા સંજોગે માળી ટાંકણે બે હારે જ તારીખ આવી આ ઉત્સવની અને એની પ્રતિષ્ઠાની, એને ના પાડી દીધું કે ભાઈ હું ઉત્સવ છોડીને નહીં આવું. લ્યો, કુટુંબ કરતા એને સત્સંગ વધારે વાલો થયો હોય. આપણે દાદા ખાચરની ગોવર્ધનભાઈની વાતું કરી, પણ આજ સત્સંગમાં એવા હરિભગત છે ના પડે. એમના બાપુજીના મોટાભાઈ ધામમાં ગયા તો અગ્નિ સંસ્કારમાં ગયા, હું અટાણી કે ઉત્સવ છોડીને નહીં આવી, તમે અગ્નિ સંસ્કાર કરી લો પછી આવીશ. આ નિષ્ઠાઓ જો, દેહ ને દેહ ના સગા સંબંધી કરતા ભગવાન ને ભગવાન ના સંત ને ભક્ત, આને વાલા થયા કહેવાય રમેશભાઈ, આને વાલા થયા કહેવાય. કાંધમાં કેરા કોરા રહી જાય, ધ્યાન ન રાખે ને, ઢોરા કાઢીને બેઠા હોય કાંધમાં કોરા રહી જાય, પશુવાડા પલ્લી જાય, કાંધમાં કેરા કોરા રહી જાય. દેવજીભાઈ સવાણી, સ્વામી તો કેટલાના નામ કાલે મને ગણાવતા હતા, પ્રવીણભાઈ સવાણી, દેવજીભાઈ સવાણી, આ આ ત્યારે આટલું આયોજન થાય ભાઈ. માટે ક્યાંક સ્થિર થઈને રહો, નકરું માન માટે નહીં, નકરું ખાન માટે નહીં, નકરું પાન માટે નહીં. એ તો આપણે આપણું કામ કરીએ એટલે ભગવાન આપે આપે ને, આપણે આપણું કર્મ કરો નિષ્કામ ભાવે. ગીતાનો સાર એટલો છે કે ફળની આશા રાખ્યા વિના તું તારું કર્મ કરે જા અર્જુન, કર્મનું ફળ દેવું એ મારા હાથની વાત છે. હું મારા સંતોને એક દી કહેતો તો, કોઈ ભી દિલથી કામ શરૂ કરે ને ભાઈ, સમાજ માટે, દેશ માટે કે સત્સંગ માટે, કર્મના ફળના પ્રદાતા ભગવાન છે, એને એના કર્મનું ફળ આપે આપે ને આપે. કોઈ ગમે એટલા આડા આવે તોય આપે. મેં હમણાં બપોર પછીની અમારી સભામાં કીધું, હું કહેતો તો કે નરેન્દ્રભાઈ મોદીને વિધાનસભાની જે આપણી
એસેમ્બલી હોય એની ગુજરાતની, એ એને કોઈ દી જોઈ નહોતી. એક બીજેપી ના કાર્યકર્તા તરીકે, એક આરએસએસ ના સંઘના સભ્ય તરીકે એને જે જે કાંઈ એની ઓલી હોય ડ્યુટી એ બજાવ્યા કર્યા. અમારા સ્વામિનારાયણ મિશનમાં આપણે આવ્યા હતા, ખબર, આરએસએસ વાળાનો એક ઓલી હતી સેમિનાર, એ આવ્યા હતા અને ત્યાંથી મુખ્યમંત્રી હતા. પણ આરએસએસ ના જે પ્રમુખો હોય એ ઊંચી સીટે બેહે, આ ભાઈ હેઠે બેહી જાય, કાર્યકર્તા તરીકે બેહી જાય. એમનો જોવે કે હું દેશનો રાજ્યનો મુખ્યમંત્રી છું, એ કાર્યકર્તાની હારે હેઠા બેસી જાય. એને પોતાની જે કઈ કર્તવ્ય એ બજાવે ગયા, એને કોઈ દી ચીફ મિનિસ્ટરની એને સીટ જોઈ નહોતી મુખ્યમંત્રીની, કોઈ દી એક વાર પણ એના મેમ્બર ચૂંટાઈને પણ એમાં ગયેલા નહોતા. પેલા મુખ્યમંત્રી થયા અને પછી એને એસેમ્બલીમાં પ્રવેશ કર્યો, તો વિચાર તો કરો, વર્ષો થયા એમાં સભ્ય તરીકે આવતા હોય એ માણા નો આવે, અને જેવું ચીફ મિનિસ્ટરમાં થયું એવું જ પ્રાઇમ મિનિસ્ટરમાં થયું. એને સંસદ સભા આદિ હોતી જોઈ નહોતી અને એન્ટ્રી કરી તો સીધી વડાપ્રધાન તરીકે કરી. કર્મના ફળનો દેનારો ભગવાન છે, ગમે ત્યાંથી આપે ભાઈ. આદિ હુદીમાં એક પહેલો નેતા એવો નીકળ્યો છે, સંસદ સભાને મંદિર માની પગે લાગીને માલપા એન્ટ્રી કરે. ભાવના ક્યાં જાય, દિલ ક્યાં જાય, માણાનું નિષ્કામ કર્મ ક્યાં જાય? માટે હવ હવે પોતાના કુટુંબમાં, સત્સંગમાં, સમાજમાં પોતે દિલથી કામ કરો. આળસુ બે રહી રહીને બે બે હાવ મરી જવું ભાઈ, એની કરતા તનતોડ મહેનત કરો. આપણે એમ કહેવાય પડ્યું પડ્યું કટાઈ જવા કરતા કામ કરીને ઘસાઈ જવું સારું. માટે આવો સારો યજ્ઞ થઈ રહ્યો છે, જ્યારે આમરોલીના આંગણે આવા સારા સંત મળ્યા છે, તો અહીંના સત્સંગ સમાજને મારી વિનંતી, દિલથી આ મંડળ હારે જોડાય. જેમ ઘનશ્યામભાઈ, પ્રવીણભાઈ, જે બધા નામો લેવાના એ બધાની જેમ આપણે પણ આ સંત મંડળ સાથે જોડાય, નિષ્ઠાથી કામ કરીએ. જે આપણાથી થાય એ તન મન ધનથી સત્સંગના ઉત્કર્ષ માટે, સમાજના ઉત્કર્ષ માટે, પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામી ને એનું સંત મંડળ સત્સંગના સમાજના ઉત્કર્ષ માટે કામ કરે છે. આ સાધુને આખા વર્ષમાં ખર્ચો કેટલો, બે જોડા ધોતિયા, અમારે આ બે જોડ ધોતિયા લગભગ દોઢ દોઢ બબે વર્ષ હાલે ભાઈ. અને આ સંત મંડળનું હું મારા સાધુને કહેતો, તમે આ સંત મંડળ ભેગા રહ્યો તમે લગભગ પાંચ દિન ઘરે વયા જાઓ, ખાવાનું જ ન પોહે આવડાન અમારે તો. હા, એટલું સાદું ભોજન, ખીચડી સિવાય બીજું કઈ ખાવું નહીં. અને એને એને એકદમ સાદું ભોજન કરનારા, સાદી રીતે રહેનારા આખું સંત, અમારા મુકુંદ ભગત, કૃપા સ્વામી, એક અમારા ધોડિયા 150-200 સાધુની શિબિર થાય એમાં હરિવલ્લભ સ્વામીના મંડળના 3-4 સભ્યો છે, પણ એમાંથી ઝાઝાના નામ લેવાય. આ કૃપા સ્વામીના ગુણ ગવાય, મુકુંદ ભગતના ગુણ ગવાય, આખો ધૂળિયો સાધુ સમાજ ગુણ ગાય કે આવા ભગત ને આવા સાધુ મળે નહીં. માટે આવું સારું સંત મંડળ અમરોલી વિસ્તારને પ્રાપ્ત થયું છે, તો એની સાથે નિષ્ઠાથી જોડાઈને રહેવું. અને એક વાત બહુ તમને પાકી હું વારે વારે કહેતો આવું છું કે હિમાલય કદાચ આખો બરફનો ભરેલો હોય પણ એ હિમાલય કઈ તમને ટાઢું કરીને દે નહીં. તમને તો ટાઢો તમારો કોઠો ટાઢો તો એ જ કરે કે તમારા ફ્રીજમાં ભલે નાની એવી બરફની ગાંગડી હોય પણ એ તમારો કોઠો ટાઢો. હિમાલયનો બરફ તમારે કામમાં ન આવે એમ અમરોલી વિસ્તારના ભક્તોને, અમરોલીનું જે સંત મંડળ ભલે નાનું મંડળ હોય પણ એ તમારા સત્સંગ માટે કામમાં આવશે. માટે આ સંત મંડળને ખૂબ સાચવવું, એની સાથે જોડાઈને રહેવું. આવા કોઈ સમય આ ઉત્સવ થાય, આ સરસ મજાનું નૂતન મંદિર, એ જે રિંગ રોડ નીકળવાનો છે એ રિંગ રોડના એરિયામાં જમીન લીધી છો ભાઈ, ક્યાંય ગમે ત્યાં નથી લીધી. હા, રિંગ રોડના એરિયામાં તરત તમારે રિંગ રોડ લાગુ પડે એવી જગ્યા સરસ મોકાની લીધી અને એમાં મન મૂકી અને બધાએ યોગદાન કરવું. કારણ કે સંતો તો આયોજન કરે, ધનનું કામ તો તમારું છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે અમારા ગ્રહસ્થોએ સારા મંદિરો બંધાવવા, સારા યજ્ઞો કરાવવા, સારા ઉત્સવો કરાવવા, એ ગ્રહસ્થના ધર્મમાં આવે. સંતો આયોજન કરે અને બધું જ કંઈ સેવા છે તન ધનથી એ સંસારીઓ ગ્રહસ્થો કરે. માટે આવું સુંદર મજાનું મંદિર થવા જઈ રહ્યું છે અને સારું સંત મંડળ છે, પવિત્ર સંત મંડળ છે.
તમારથી જાજુ કઈ થાય ન થાય, સંત મંડળ સાથે મરતા સુધી એત રાખશો ને, અંતકાળ તમારો આવશે ત્યારે આ સંતો તમને ભગવાનને લઈને તેડવા આવશે, એવા પવિત્ર સાધુઓ છે. માટે જેટલું બને એટલું આપણાથી તન મન ધનથી આ મંડળની સેવા કરજો. કેટલું કઈ મારી વાણીને વિરામ આપું છું, બાકીના ચરિત્રો આવતીકાલે બપોર પછી 3:30 જે આપણી કથાનો પ્રારંભ થશે એમાં હું તમને આગળના વન વિચરણની કથા આવતીકાલે 4 વાગ્યે કથા શરૂ થશે એમાં સંભળાવીશ. અત્યારે આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. એકાદશ મહોત્સવના પ્રેરક આયોજક એવા પરમ પૂજ્ય સદગુરુવર્ય આપ સૌના રાહબર અમરોલી પંથકના સદગુરુવર્ય શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, કથાના વક્તા અને લાખો મુમુક્ષુઓ પામરો બધા જીવાત્માઓના રાહભર, એમના જીવન પથદર્શક એવા સદગુરુવર્ય વિશ્વવલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુવર્ય હરિસેવાદાસજી સ્વામી, નિર્ગુણ સ્વામી, પૂજ્ય બાલ સ્વામી આદિ સર્વે સંતો, વહાલા સર્વે ભક્તો, જીવનમાં કંઈક પામવું છે એવી ભાવનાથી સભા મંડપમાં આવી અને કથા શ્રવણ કરતા એવા સર્વે શ્રોતાજનો, આજે એકાદશ મહોત્સવના માધ્યમ દ્વારા મને લાગે છે કે આપણે જે એકાદશ ઇન્દ્રિયો છે એને આપણે વશ કરી રહ્યા છીએ આ કથાવાર્તા સાંભળવાના માધ્યમ દ્વારા. આપણે ઇન્દ્રિયોને આપણે વશ કરવાની હોય છે વ્રત ઉપવાસ કરીને, કથાવાર્તા સાંભળી કરીને. તો આવો સુંદર મજાનો અવસર આજે અમરોલી વિસ્તારમાં પૂજ્ય સદગુરુવર્ય હરિવલ્લભદાસજી સ્વામી એમના યોગે આપણને આપ સહુને પણ થયો છે. તો પૂજ્ય સ્વામીએ હમણાં જ કથામાં કહ્યું વ્યાસપીઠ ઉપરથી એવી રીતે, ભગવાન જ્યારે જ્યારે પણ આપણા ઉપર પ્રસન્ન હોય, રાજી હોય, તો એની સાબિતી શું? તો આપણને એવા એક સારા સંત આપે. તો એવા સંત તમને અત્યારે ભગવાને આપ્યા છે. 2 મિત્રો જતા હતા, મારી વાતને એકદમ ટૂંકમાં હું બતાવીશ કારણ કે સમય પણ બહુ થઈ ગયો છે. 2 મિત્રો જતા હતા, એક નાસ્તિક હતો ને એક આસ્તિક હતો. આટલા બધા હોર્ડિંગ્સ બધા લાગેલા હોય કથાઓના, તો નાસ્તિક મિત્ર હતો એ કે આટલા બધા એ કે આ હોર્ડિંગ્સના બધા બોર્ડની શું જરૂર છે, આ કથાઓની શું જરૂર છે, પારાયણોની શું જરૂર છે, આમ તો ખોટા ખર્ચા કરે છે આ બધા. એ પેલો ધાર્મિક આસ્તિક મિત્ર હતો, એનાથી સહન નહોતું કે આને હારાને કંઈ ખબર નથી અને આમથી આમ તો બોલબોલ કરે છે. પછી આગળ ગયા એટલે એને પ્રેક્ટિકલ કે મારે સમજાવવું પડશે. પછી પેલા સાબુઓની જાહેરાતને બધું બહુ હતું, તો આ મિત્રે કહ્યું કે આ બધા સાબુઓની આ બધાની જાહેરાત આને શું કરવાની જરૂર છે, કે આ જો તો ખરા માણસો કેટલા બધા મેલા ગેલા છોકરાઓને બધા રખડે છે, આ ખોટા ખર્ચા કરે છે. તો પેલો નાસ્તિક મિત્ર બોલો, પણ એમાં કે સાબુની કંપનીવાળાનો શું દોષ, એ બધા મેલા ગયેલા છોકરાઓને માણસો મજૂરીઓ બધા એને એ સાબુનો ઉપયોગ કરવો જોઈએ ને, કે સાબુ શરીર ઉપર લગાવે તો સાફ થાય, ચોખ્ખા થાય, પવિત્ર થાય. એટલે પેલો મિત્રે એનું કાન ફેંકડો, હું તને એ જ કહેવા માગું છું કે આટલા બધા જે કથાના બોર્ડ્સ લાગે છે, હોર્ડિંગ્સ લાગતા હોય છે, જાહેરાતો થતી હોય છે ટીવીના માધ્યમ દ્વારા યા તો બોર્ડના માધ્યમ દ્વારા, તો એ કથાઓમાં જઈ બેસી જીવન ઉપદેશ ગ્રહણ કરીને ભગવાનના ચરિત્રો યાદ કરીને આપણું જીવન શુદ્ધ આચરણ શુદ્ધ કરવાનો એ બધા વક્તાઓનો આશય હોય છે.
કથામંડપમાં જઈ અને જે પોતાનું જીવન સુધારે નહીં તો એમાં એ બધાનો શું વાંક? જેમાં સાબુ કંપની વાળા જાહેરાત કરે છે એમ ભગવાનની કથાની સુંદર મજાની રચના આ બધી જાહેરાતો છે. જીવન પરિવર્તન કરવા માટેના આ બધા માધ્યમો છે. જો એ લોકો એમાં જઈને જીવન પરિવર્તન ન કરે, પહેલાં તો કથા સાંભળવા આવે તો કંઈક સાંભળવા મળે અને પછી જીવન પરિવર્તનની વાત આવે. આવું સુંદર મજાનું આયોજન કર્યું સ્વામીએ ખૂબ જ દયા કરીને. આ બધું કંઈ એમને એમ થતું નથી, પરિશ્રમ કરવાવાળા કરતા હોય છે. આર્થિક જે ભાવથી જે આર્થિક યોગદાન આપવાવાળાઓ ભક્તો પણ એ કરતા હોય છે. આપણે તો માત્ર આવીને બેસવાનું હોય છે, કથા વાર્તા સાંભળવાની હોય છે, હાજરી આપવાની હોય છે. તો આવી રીતે સુંદર મજાનો આવો લાભ લઈ અને પૂજ્ય સ્વામી એને પેલા ગોવર્ધનની વાત કરી હતી ને, ગોવર્ધન પર્વત એવી રીતે ટેકો દઈ અને એમાં આપણું જાતને આપણે આપણે કૃતાર્થ કરીએ. એટલો જ આ ઉત્સવ સમય કથા વાર્તાનો હાર્દ રહેલો છે. ભગવાનને અને ભગવાનના સંત એવા જે પૂજ્ય સ્વામી આપને મળ્યા છે એમને રાજી કરી અને જીવન ધન્ય બનાવજો, એટલી જ વાત કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ. આ સરસ મજાના મહોત્સવના આયોજક પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિલુભદાસજી સ્વામી, વક્તા મહોદય શ્રી મુંબઈથી વસઈથી પધારેલ પરમ પૂજ્ય હરિસેવાદાસજી સ્વામી, અમારે ત્યાગ સ્વામી વડતાલથી પધાર્યા ધાંગધ્રાથી, અમારે ભજન સ્વામીએ સરસ મજાના ભજન સંભળાવ્યા વગેરે વગેરે, દરેક સંતો અને બધા શ્રીજીના લાડીલા પ્રેમી ભક્તો, અમારે ગોહિલ સાહેબ હતોનો ઉપસ્થિત છે, પીએસઆઈ છે એટલે એને યાદ નથી કરતો, પણ બહુ પ્રામાણિક વ્યક્તિ છે અને સંતો સાથે ખૂબ આત્મીયતાવાળા છે. નકર પોલીસમાં સર્વિસ કરતા હોય અને ભજન ભક્તિ ને આત્મીયતા સંતો સાથે બહુ ઓછી હોય, પણ અમારે પીએસઆઈ ગોહિલ સાહેબ એ બહુ ભગવદી છે. તો દરેક હરિભક્તો, અમારે બીજી કાંઈ વાત તો કરવી નથી, કારણ કે વક્તા મહોદય શ્રી વિશ્વલભદાસજી સ્વામીએ બહુ સુંદર વાતો કરી છે, પણ એમ છતાંય જ્યારે ઊભો કર્યો ત્યારે એટલી વાત કરું કે પૂજ્ય સ્વામીનું મંડળ ભલે નાનું હોય પણ સ્વામીના મંડળમાં જે સંતો છે, જે ભક્તો છે, એવા ભગવદી છે કે જેને જોઈ અને સંતો ભક્તો અને ખુદ શ્રીજી મહારાજ પણ રાજી થાય અને હર કોઈને મનમાં એમ થાય, જે કંઈક ઊંડા ઉતર્યા હોય, આધ્યાત્મિક માર્ગમાં કંઈક જાણતા હોય એને સૌ કોઈને એમ થાય કે ના, ખરેખર આ મંડળ બહુ સારું છે. એમાં અમારે મુકુંદ ભગત ભલે પાર્ષદ હોય પણ એક ધોળે કપડે સંત કહી શકાય એવા અમારે મુકુંદ ભગત ખૂબ સેવા કરે, ખૂબ ભજન કરે અને ગુરુની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈને વર્તે, વર્ષોથી ભગત છે. પણ નાનામાં નાના સંત હોય ને કાંઈ સેવા સીંધે તો હા સ્વામી, એવો મીઠો ટહુકાથી સેવા કરે, ખૂબ નિર્માની અમારે કૃપા સ્વામી. પછી જે કથા સંભળાવે છે આપણને જ્ઞાન સ્વામી, તમે જુઓ તો એવા ઉત્સાહી. આમાં હું પાછા બધા ઠંડા પણ ન ચાલે ને, અમારે જ્ઞાન સ્વામી છે તો એકદમ આમ સ્ફૂર્તિલા અને બહુ એનું ફાસ્ટ કામ દરેક ફટાફટ, અને અત્યારે પાછો ફાસ્ટ જમાનો છે એટલે મંડળમાં પાછું બધું જોવે ને, એટલે આમ જોવો તો મંડળમાં બધી પ્રકારના સંતો. અને એક વાત એ કરી દઉં, તમે બધા ઘરના છો એટલે કે પૂજ્ય સ્વામીનું જીવન તમે જુઓ તો હરેકના જીવનમાં ઉતાર ચડાવ આવતા હોય છે. અમારે સંતોને પણ આવે અને તમારા હરિભક્તોને પણ આવે. અને હરિવલ્લભદાસજી સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો સ્વામીએ ઘણા ઉતાર ચડાવ જોયા, કારણ કે વર્ષોથી સત્સંગમાં છે એટલે બધા પ્રસંગો ખૂબ પડ્યા હોય, પણ પૂજ્ય સ્વામીનું આપણે જીવન જોઈએ તો દરેક સ્થિતિમાં એમનો જે રણકો, એમની જે સમજણ, સુખ હોય દુઃખ હોય પણ જે કહેવાય ને કે સુખ દુઃખ મેં સમતા સાધ રહે કુછ ખોપ નહીં જાગીરી મેં, એ ખરેખર જે સંતનું લક્ષણ બતાવ્યું છે એ લક્ષણ અમારે હરિવલ્લભદાસજી સ્વામીમાં પૂરેપૂરું ઘટે. કારણ કે હરેક સ્થિતિમાં પૂજ્ય સ્વામીનો રણકો એવો ને એવો જ હોય, એટલે સાધુગુણો પેથ જ્યારે આપણને આવું સંત મંડળ મળ્યું છે વાલા ભક્તો, ત્યારે આપણે મન કર્મ વચને એની અનુવૃત્તિમાં રહી અને ભગવાન ભજીએ તો સેજે સેજે આપણે પુરુષોત્તમ નારાયણને પામી શકીએ, એટલું કહીને વિરમું સસે.